કામયાબીના કિમિયા નામ એવું છે ને હું કાનજીભાઈને હસતા હસતા કહેતો હતો અત્યારે છૂટા પડ્યા ત્યારે કીધું અહીં બધા એવી અપેક્ષામાં બેઠા હશે કે હમણાં આમ બહાર નીકળશું બહાર સવા બાર થશે એટલે અહીંથી સીધે સીધા બધાવાળા જાદુગરના ખેલની જેમ બધાના કપડાં બદલાઈ ગયા હશે ને બધા હવામાં તરતા હશે ને બધા આમ સિતારાઓ ઉપરથી વરસતા હશે ને કામયાબી આમ ફટાફટ પચી ગઈ હશે એટલે આવા કિમિયા વેચવાવાળાઓ પોતે ખાલી કામયાબ થતા હોય છે સાંભળવાવાળા કામયાબ નથી થતા હોતા યાદ રાખજો આવું કંઈ કહેશે નહીં આ લેખકો કહેશે પણ બીજા બધા નહીં કહે એટલે મેં તમને આ પેટ છૂટી વાત કરી બહુ બધા તો મારે બધાનો આભાર માનવાનો કેટલા બધા મહાનુભાવો સાથે હું હતો અને વડાછા બેંકના કાર્યક્રમમાં આવું મને તો પહેલાં કાંઈ એવું લાગે જ નહીં કે હું કંઈ પારકા કાર્યક્રમમાં આવ્યો છું મારું પોતે યજમાનો એવી ફિલિંગ થાય આ જભ્ભા કે ટી શર્ટ કે એવું પહેરીએ એટલે ખબર પડે કે આપણે આ ટીમમાં નથી નહીંતર તો હું આ ટીમનો હિસ્સો હું એવું લાગે અને હું અસ્મિતાબેનને કહેતો હતો અસ્મિતાબેન બાજુમાં જ બેઠા હતા મેં એમને કહ્યું કે રાજકોટ કરતાં સુરતની અંદર મને બધા ઝાઝા લોકો ઓળખે છે પણ રહું છું રાજકોટમાં ત્યાં વોકિંગમાં નીકળું પાંચ પંદર મળે અહીં વોકિંગમાં નીકળું વોકિંગ જ ન થાય એટલે આ પ્રેમ છે આપ બધાનો મને અત્યારે છેલ્લા ત્રણ ચાર કલાકમાં જેટલા મેસેજ આવ્યા પાસ માટે પછી તો કાનજીભાઈ એવી વ્યવસ્થા કરતી હતી કે બધા જોઈ શકે અને યુટ્યુબની આખી વ્યવસ્થા કરી અને રિયલમાં તો છે જ લાઈવ એટલે સંતોષ થયો છો બધાને પણ મુદ્દો એ છે કે મારે મારે મૂળ વાત શરૂ કરતાં પહેલાં કામયાબીની વાત શરૂ કરતા પહેલા વરાછા બેંકનું પણ ખાસ વાત કરવી છે કારણ કે બેંક વિશે તમે જાણો જ છો અને હું તો અમે મારે તો ટીક જ કરવાનું છે હવે કે એટીએમ વખતે હું હતો તો કે હતો ડિજિટલ એપ વખતે હતો તો કે હતો આ ચેક છે દાખલા તરીકે અમેરિકામાં એવી સિસ્ટમ છે અમારા જેવા બધા જે જીપ્સીઓ હોય ને વણઝારા બરાબર ખપે થેલા લઈને કાંઈકથી બીજી જગ્યાએ ભટકતા હોય અમે વિચરતી વિમુક્ત જાતિની અનામત જો મળવી જોઈએ મને તો મળવી જ જોઈએ ભટકતી જાતી ની તો અમારા જેવા લોકોને મોટો મોટો ફાયદો આ થાય કે જ્યાંથી ચેક આવે ત્યાં ત્યાં ફોટો પાડીને સીધે સીધો બેંકમાં રવાના કરી દો બરાબર આમાં કોણે ક્યારે સ્ટોપ પેમેન્ટ કોકને નો મજા આવે આપણા પ્રવચનમાં સ્ટોપ પેમેન્ટ કરાવી દે હવારના પોરમાં તો શું કરવું અમારા સાયરામ હમણાં કહેતા હતા હમણાં અમે ભેગા હતા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની અત્યારે કથા ચાલુ છે ત્યાં રાજકોટમાં તો કાલે હું ગયો હતો ત્યાં અમે સાથે હતા તો હસતા હસતા કહેતા હતા કે ભાઈ હમણાં હું આવી છું ઘરે કારણ કે આ કથામાં મારે સંચાલન કરવાનું છે એટલે એમ કે રાતના નીંદર નહોતી આવતી એટલે એમ કે મારા વાઈફ પછી કોરું કવર લઈને આપી ગયા કા બે દીધી ઘેર છે એટલે આ કોરું કવર એમ કે કવર મળ્યું ને એટલે પછી નીંદર આવી જશે એમ તો મારે એટલે કહેવાનું કે આ બેંકની અંદર તો હું કેટલી બધી ક્ષણોનો સાક્ષી રહ્યો છું જે નવું નવું ડિજિટલાઇઝેશન થતું ગયું જે નવી નવી આધુનિકતાના વસ્ત્રો બેંક પહેરતી ગઈ આ બધા જ આમ જુઓ તો હું પોતે સાક્ષીમાં મેં જોયા છે આ બધા કાર્યક્રમો એમાં બોલ્યો છું એમાં આવ્યો છું રહ્યો છું અલગ અલગ જગ્યાએ અમદાવાદ નવસારી અંકલેશ્વર મને હજી બધું યાદ છે નવા નવા વિષયો દર વખતે નવો વિષય કાનજીભાઈની એક ક્રેડિટ છે કે લેસન પાકું કરવાનું જુદો જુદો વિષય રાખવાનો એકની એક વાત નહીં નવી નવી વાતો મળવી જોઈએ આ વખતે આ વિષય એમની પસંદગી છે મારી નથી એમની એમની સૂચના હતી કે આપણે કંઈક નવું શું આપી શકીએ આપણા ઓડિયન્સને આપણા મિત્રોને અને પાછા લેખ પણ વાંચે રેગ્યુલર એટલે મારો એક લેખ વાંચી ગયા એમાંથી જ મને પાછું સૂચ્યું કે તમે આવું કંઈક લેખું હતું લેખના ટાઈટલમાં મેં કીધું આ તો મને કે આપણે એ જ રાખીએ પણ મારે એક જુદી વાત કરવી છે વરાછા બેંક માટે જે વાત મારે કરવી છે આજે સવારમાં એક હું પુસ્તક વાંચતો હતો ગાડીમાં બેઠો બેઠો એમાં એક નવી માહિતી મને મળી આપણું નોલેજ સતત અપડેટ તો થયા જ કરવું જોઈએ ગાંધીજીની આત્મકથા વાંચીએ ને તો આપણને એવું લાગે કે ગાંધીજી તો વકીલાત ચાલી નહીં એટલે પછી પહોંચી ગયા જાહેર જીવનની અંદર અને એમાં ચાલી ગયા એટલે પછી હૈલું પછી ગોઠવાઈ ગયા આવું આપણે સામાન્ય છાપ પડે કારણ કે ગાંધીજી આત્મકથામાં પોતાના વિશે દુર્ગુણો બહુ લેખ્યા છે પણ પોતાની જે એચિવમેન્ટ્સ છે એના વિશે બહુ નમ્રતાપૂર્વક બહુ ઉલ્લેખ ટાળ્યા છે આજે હું એક પુસ્તક વાંચતો હતો ઓથેન્ટિક પુસ્તક જૂનું પુસ્તક એમાંથી ખબર પડી કે સાઉથ આફ્રિકામાં ગાંધીજીની પ્રેક્ટિસ એટલી બધી સારી ચાલતી હતી કે એમનો દરિયા કિનારે શીશોર ઉપર પોતાનો બંગલો હતો જે આજે પણ બહુ મોટી લક્ઝરી ગણાય દરિયાકિનારે પ્રાઇવેટ બંગલો હોવો એ સાઉથ આફ્રિકામાં દરિયા કિનારે એમનો પોતાનો પ્રાઇવેટ બંગલો હતો એટલી ચાલતી હતી હવે કેમ ચાલતી હતી એનું સિક્રેટ આમ આવે છે કે એવું તો શું હતું કે ગાંધીજી ગુલામ દેશ હતો ત્યારે સાઉથ આફ્રિકા પણ અંગ્રેજોનો એમાં એક હિન્દુસ્તાની વકીલની પ્રેક્ટિસ આટલી બધી કેવી રીત સારી ચાલે આપણે સત્યાગ્રહ બધી ખબર છે ચંપારણ અંતે ઘણી બધી કથાઓ હમણાં થઈ પણ આ મારા માટે નવી વાત હતી એટલે પુસ્તકમાં મેં બહુ ધ્યાનથી વાંચી આખી ઘટના કે આવું કેમ બને આપણે તો એમ જ માનતા હતા કે ગાંધીજીની વકીલાત છે એમાં તો વકીલાત પડતી મૂકી હશે અને સત્યાગ્રહ લડતા હશે છે ખાલી પણ એ તો પાછળથી આવ્યું એમનું ચેપ્ટર એટલા માટે ગાંધીજીએ એક નિયમ લીધેલો કે સાચા અસીલ હશે એનો જ કેસ લડીશ એટલે જજ નક્કી કરે કે ન કરે પહેલા વકીલાતમાં પોતે જ નક્કી કરી નાખે ચેમ્બરમાં બેઠા બેઠા વસીલને સવાલ જવાબ પૂરી કરે પોતે જ નક્કી કરે કે આ નિર્દોષ છે કે દોષિત છે આનાથી ખરેખર ગુનો થયો છે કે નથી થયો આ લાયક છે કે નાલાયક છે અને જો લાયક હોય પ્રામાણિક હોય નિર્દોષ હોય અન્યાય થયો હોય તો જ એનો કેસ લેવાનો નીતર એને વિવેકપૂર્વક હાથ જોડીને રવાના કરી દેવાનો હવે પહેલી નજર એવું લાગે કે ભાઈ આ તો ઘોડા ઘાસ છે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યાં આવું જ આપણને લાગે પહેલી નજરે થયું કે હું બંગલો કેમ બહેનો જો આવવું હોય તો એટલા માટે કે થોડોક સમય તો એવું જ થયું ગાંધીજી માટે એવી છાપ પડી ગઈ કે ભાઈ આ તો વકીલ જ જજ જેવો છે આમાં તમારે જજ લગી પહોંચવાની જરૂર નથી આ વકીલ જ એટલી બધી તમારી ફાઇલો ચેક કરશે ને એટલા બધા સવાલ પૂછશે ને એટલી બધું માથું ખાઈ જશે અને પછી પોતે જ નક્કી કરશે તમે નાલાયક છો કે લાયક છો તો છાપ જે પડી પહેલાં છ આઠ મહિના બિઝનેસ ન થયો કોઈ એવું જ નહીં અસિલો ન આવ્યા પછી અંગ્રેજો પણ આવતા થઈ ગયા શું કામ જજ જે હતા બધા બ્રિટિશર એ લોકોને એવી સાઉથ આફ્રિકામાં એવી છાપ પડી કે આ બેરિસ્ટર મોહનદાસ જ્યારે ઊભા થાય ને ત્યારે એ કેસમાં આપણે ફાઇલમાં જાજુ માથું મારવાનું ન હોય બેરિસ્ટર મોહનદાસ જો માણસ સારો અને સાચો હોય તો જ એનો કેસ લેતા હોય એટલે જજને નિરંત થવા માંડી એટલે જજ ફટાફટ ચુકાદા આપવા માંડ્યા એટલે ધીરે ધીરે છાપ પડી કે જો આપણે સાચા છીએ અને જો ગાંધી આપણો કેસ લડશે તો આ કેસ લાંબો ખેંચાશે નહીં અને આ કેસ ફટાફટ પૂરો થશે એટલે સ્વદેશી ભારતીયો તો જાય ગાંધીજી પાસે પણ અંગ્રેજો જવા લાગ્યા બ્રિટિશરો જવા લાગ્યા કે ભાઈ અમે અમે નિર્દોષ છીએ ને કારણ કે પેલું જજને સારી છાપ કે બેરિસ્ટર મોહનદાસ ઊભા થાય એટલે એમાં ફાઇલ જોવાની ન હોય એ પોતે જ એટલા નિષ્ઠાવાન વકીલ છે કે સાચો માણસ ન હોય તેણે કેસ હાથમાં જ ન લીધો હોય પછી તો ગાંધીજી મેં કીધું એમ રસ્તો બદલાયો અને બધું વકીલાત પડતી મૂકીને સત્યાગ્રહમાં લાગ્યા પછીની કથા બહુ જાણીતી છે આજે હું એ વાત શું કામ તમને કહું છું આજે સવારનું જ જાણ મેં કીધું માને પોતાને આ હજી જાણકારી મળી અને ચોવીસ કલાક નથી થયા આ જ્ઞાન તાજું તમને કેમ પીરસી દીધું ઓલું શેડ કઠું દૂધ હોય ને ફીણ નીકળતા હોય બોઘનામાંથી એવું એ કેમ તમને પીરસી દીધું એનું કારણ એટલું જ છે કે વરાછા બેંક છે ને એની જે આબરૂ એની જે શાખ એની જે ક્રેડિબિલિટી આજે તમે જેટલી અલગ 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 ઘટનાઓ પરિચય આ નોટબંધીથી શરૂ કરીને જે કેશના બધા ટ્રાન્ઝેક્શન્સ આ બધા એની અલગ 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 આ બધા ખાતાઓની વિગતો આધાર કાર્ડની વિગતો તમે સાંભળતા હતા એમાં આ બેરિસ્ટર મોહનદાસવાળું એલિમેન્ટ છે એવું નથી કે આવું કઈ રીતે સિશોર ઉપર બંગલા ન થાય આપણે ભલે બિઝનેસની વાતો હમણાં આગળ કરવાના જ છીએ પણ આ મારે શરૂઆતમાં કેવું કે તમારી છાપ તમે એવી પાડી દો કે તમે માત્ર ચોકસાઈવાળી વાળી ચીવટવાળી નીતિવાળી સાચી વાત હશે એમાં જ રસ લેતા થશો તો એ છાપ એ બ્રાન્ડ બની જાય રહેતા રહેતા અને એમાંથી પણ તમારી ધીરે 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 પ્રતિભા છે એ વિરાટ થતી જાય આ બેંક સાથે હું ઘણા વર્ષોથી ઘણા કાર્યક્રમોમાં અને કાનજીભાઈ જેવા મિત્રો સાથે તો અંગત રીતે પણ જોડાયેલો છું એટલે હું આ છાતી ખોકીને કહી શકું કે આ બેરિસ્ટર મોહનદાસ જેવી છાપ વરાછા બેંકે પ્રાઇવેટલી ઊભી કરેલી છે આ બહુ જેવી તેવી વાત નથી બહુ આજના જમાનામાં પ્રાઇવેટ બેન્કોની જ શાખ જ્યારે ગગડતી જાય છે સહકારી બેંકોનો તો એક જમાનાની અંદર ગુજરાતની અંદર બધા એમ કહેતા હતા કોઈ હોય જ નહીં કોઈ જાય જ નહીં પગથિયાત ન ચડે એની વચ્ચે આ બધા આ જે જેને કહેવાય ને કે રોશની ટકાવી રાખી હોય જેમાં એનર્જી નવો ચાર્જ કરી હોય એનર્જીને એવી આ બેંક છે એટલે મારા અંગત અભિનંદન મારે આ રીતે પણ આપવા છે બેંકને કામયાબ છે કામયાબીના કિમિયા મેં તમને કહી દીધા કામયાબ થવા માટે કંઈ એવું જરૂરી નથી કે કોકને એમ કે આપણે બહુ દેશી કાઠિયાવાડી કહું તો રોલ કરનાખો જ કામયાબ થઈ જાઉં અડધો અડધ તો આખા હિન્દુસ્તાનમાં મેં તો ઓબ્ઝર્વ કર્યું છે કે અહીં અડધી અડધ વસ્તી અડધી અડધો એમાં હું ખોટો હોઉં એવું ઘણા ને લાગશે પણ મારું નિરીક્ષણ તો છે જ આવું બરાબર ઓલા સેમ્પલ સર્વે કરીને પછી બધા તારણ કાઢે ને કે બધા આમ વિચારે છે એમ મારો સેમ્પલ સર્વે તો અડધો અડધનું કે જ છે અડધો અડધ વસ્તી અહીં કેવી રીતે કોકનું કરી નાખવું હવારે ઉઠીને એના જ પ્લાનમાં હોય છે આમ બોલે નહીં આપણી મોઢે પણ લાગ તો જોતા જ હોય બરાબર હવે આમાં તમને જે રીતે હિસાઈ જોતા મને એમ લાગે છે કે મારો સર્વે સાચો હશે બરાબર કામ આમ કેમ કે શું કરવું છે કેમ કરવું છે મહેનત કરવી છે નથી કરવી એ માથાકૂટમાં પડવાનું જ નહીં આમાં ક્યાંથી મેળ પડે એમ છે આપણું ક્યાં ક્યાં ઘૂસણખોરી થાય એમ છે ક્યાં કોકને ઉલ્લું બનાવાય એમ છે આ ત્રેજડી છે કરુણતા છે આપણા જાહેર જીવનની આ કરુણતા છે એવું નથી કે બિઝનેસ છે માત્ર ને માત્ર બહુ પ્રામાણિકતાપૂર્વક રઘુકુલ રીત સદા ચાલી આવી પ્રાણ જાય પર બચન ન જાય એવી રીતે તો પાકિસ્તાન આડે ડીલ નથી થતી તો બિઝનેસ ક્યાંથી થાય તો થોડી કૃષ્ણ નીતિ પણ જોઈએ હું અંગત રીતે માનું છું થોડી કૂટનીતિએ જોઈએ જેમ કૃષ્ણને જે અમુક આવડત હતી કે ભાઈ બધી જ જગ્યાએ બધા જ પ્રકારની સિદ્ધાંતો નહીં રાખવાની થોડું ફ્લેક્સિબલ રાખવાનું અને ભીમથી જરાસંગ મળતો હોય તો આપણે શું કેમ હાથે કરીને મલયુદ્ધમાં પડવું ભીમને જરાસંગને ભેગા કરી દો ને આપણે માથાકૂટમાં પડવાની જરૂર નથી આપણે આટા મારવા બાજુમાં તો આવી થોડીક નીતિ જોઈએ એની ચર્ચા હું કરવાનો છું આગળ આ કામયાબીના કિમિયામાં મૂળ વિષય જ્યારે હું આવું છું ત્યારે પણ પહેલાં મારે આ ખાસ વાતની ચોખોટ કરવી છે મેં એકવાર જુદા સંદર્ભે એટલે ઓડિયન્સ જુદું ત્યારે તો એક વાત કરી લઈને ઘણો સમય થઈ ગયો એક હુ મૂડ માય ચીઝ એમનું એક પુસ્તક આવેલું મોટિવેશનનું અંગ્રેજીમાં અને એમાં ચાર ઉંદરની વાર્તાના આધારે આખું એક લેખક સ્પેન્સર જોને એક સરસ મજાનું આખું એક મોટિવેશનનું કે કેવી રીતે માણસ મહેનત કરે ને કેવી રીતે માણસ આગળ વધવા માટેના પ્રયત્નો કરે ને ધીરે 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 આગળ નીકળતો જાય એવું એક પુસ્તક આવેલું હું મૂટ માય ચીઝ મેં ખરીદ્યું મને વાંચ્યું બહુ મજા આવી એ જમાનામાં મેં એના ઉપર એક લેખ પણ લખ્યો મોટિવેશનનો સરસ પુસ્તક હતું નાનકડું પાતળું એટલે બધાને શું આમ પુસ્તક જોઈને મજા આવે કે આ વાંચી શકાશે આ મારા પુસ્તકો અમુક હોય મોટી સાઇઝના તો જોઈને માણસો આમ કરીને પછી પછી પડતું મૂકી દે કે આટલું વજનદાર તો કેમ પૂરું થાય મારા અશ્વિની ભટ્ટના પુસ્તકો હતા બધા શૌર્ય કથાના પુસ્તકો ફાંસલો ને અંગાર ને બધી તમે યાદ હશે ઓથાર ને આશકા માંડલને પણ એટલે એવું સુરાતન ચડે ને તમને કોકને છૂટું મારવું હોય પુસ્તક જ કામ લાગે એટલું વજનદાર હોય તો થોડાક વખત પછી થોડાક મહિના પછી નવું એક અંગ્રેજી પુસ્તક આવ્યું જનકભાઈ જેવા કોકને ખબર હશે કારણ કે એને આવો રસ છે એટલે હું તમને નામદયને વસ્તુ નથી કહેતો હવે જેને જેને જેમાં રસ હોય એનું કહું ને આઈ મૂડ યોર ચીઝ એટલે મને નવાઈ લાગી મેં બુક સ્ટોલમાં જોયું મેં કીધું હુ મૂડ માય ચીઝ તો ખબર હતી આઈ મૂડ યોર ચીઝ કોણે મારું ચીઝ ચોરી લીધું તો કે મેં તારું ચીઝ ચોરી લીધું એટલે મેં જોયું તો પુસ્તકની પાછળ એવું લેખકે લખ્યું હતું કે તમે આમ પુસ્તકો વાંચીને સફળ થવાના વિચાર કરો છો કેમ સફળ થવું કેમ સફળ થવું કેમ કામયાબ થવું એના માટે તમારે પુસ્તક વાંચવું પડે પુસ્તક વાંચવા પછી પાછા પુસ્તકના સિદ્ધાંતોનો અમલ કરવો પડે ને પછી એને પાછી પરખવા પડે એમાં કંઈ ખોટું નીકળે ને હાચોઈ નીકળે ને આટલી બધી મહેનત કરવાને બદલે આ પવિત્ર પુસ્તક છે આને તમારે માત્ર ખરીદવાનું છે ખરીદીને તમારા ઘરમાં મૂકી દેવાનું છે એટલે એની અંદરથી વિવિધ પ્રકારના વાઇબ્રેશન્સ નીકળશે અને ધીરે ધીરે તમે એમને જ કામયાબ થતા જાશો તો પછી એક એક ઓરડામાં એક એક પુસ્તકની કોપી રાખજો આ કોક ખરેખર આપણા જે ઓલા જૂના જમાનામાં મચ્છર મારવા માટે લાકડાને બે પાટિયા મોકલી દેતા એવો કોઈક કલાકાર જીવો છે અમેરિકાનો કે જેણે આવું આવી કળા કરી કે ભાઈ આ પુસ્તક છે કે તમારે વાંચવાનું નથી ખરીદીને મૂકી દેવાનું છે આ એક વાત છે આ એક 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 માર્ગ છે કામયાબી થોડા સમય માટે તમે કોકને ઉલ્લું બનાવો તો તમે થોડા સમય માટે કામયાબ જ હો આપણા અમુક લોકો જે અત્યારે કૃષ્ણની જન્મસ્થાનમાં લહેર કરી રહ્યા છે સુરતનું ઓડિયન્સ હોય એટલે આવી જરાક છૂટ લઉં ને કૃષ્ણનું જન્મસ્થાન તમને સમજાઈ જશે ક્યાં હતું શું હતું બરાબર ત્યાં કેટલાક અત્યારે પડ્યા જ છે લોકો કામયાબ હતા એક જમાનામાં બરાબર આજે શું કામ પડ્યા છે કારણ કે થોડા સમય માટે લોકોને મૂર્ખ બનાવી શકાય કાયમ માટે ન બનાવી શક્યા આપણે વિચિત્ર છે આ માલિયા સાહેબ આપણા પહેલાં તો બધાને એમ જ હતું કે આવી જ લાઈફ જીવવી જોઈએ એ આવા કેલેન્ડર છપાવો ને એ બોટ લ્યો ને એમાં ગોગલ સ્પી લઈને હાથમાં બોટલ લઈને પડાડ્યો પછી ખબર પડી કે તો આ તો આપણે જ પૈસે જીવતા હતા આ તો આપણે જ વસૂલ કરવાના હતા એની પાસેથી અને આપણા જ પોતાના પૈસા હતા આ એની પોતાના પૈસે નૌકા નહોતી ને એના પોતાના પૈસે કંઈ આ લજાઓ જલાલી નહોતી તો આ જે કામયાબીના કિમિયા છે એવા કિમિયા મારે તમને નથી દેવા બિઝનેસમાં થોડીક ટ્રિક્સ જોઈએ હું સ્વીકારું છું અને તમને કહી કરો કેવી જોઈએ પણ ટ્રિક્સ અને ચીટિંગ વચ્ચે ફરક છે આપણે સમજી લેવાનું ગિમિક્સ ટ્રિક્સ અને ચીટિંગ વચ્ચે ફરક છે તો એક રસ્તો આ છે બીજો રસ્તો તમને તાજો આપું તાજો દાખલો આપું આ જેટલા બધા યુવાન મિત્રો અહીં તો ખાસ્સા બેઠેલા મને દેખાય છે આમાંથી છેલ્લો દિવસ નામની એક ફિલ્મ જે બહુ જ મોટી હિટ છે ગુજરાતીમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ અત્યાર સુધીની છે એ કેટલા એ જોઈ છે ઓહો રાષ્ટ્રગીતમાં બધા હાથ ઉભા થયા ગયો એટલા બધા લોકો હાથ ઉંચા કીધા કાનજીભાઈ જોઈ શક્યો ના સરસ જેને કોલેજ અને સ્કૂલ લાઈફમાં મિત્રો અને ભાઈબંધો બનાવ્યા હોય ને એને મજા જ આવે એવી ફિલ્મ હતી આ ફિલ્મમાં બીજું કંઈ નહોતું પણ ભાઈબંધીની ફિલ્મ હતી દોસ્તારની ફિલ્મ હતી જેણે બર્થડેની અંદર કોકને ટીંગા કરી હોય એને ખબર પડે કે આમાં શું મજા છે તો આ છેલ્લો દિવસ ફિલ્મમાં એક એક્ટર જેની ખાસ નોંધ ન લેવાય એવો ચહેરો એનું કંઈ એવું શરીર નહીં એવો કંઈ ચહેરો નહીં જેણે બે સીન મેળ્યા હતા ગણીને બોલવા માટે પટાવાળાનો રોલ જેણે કર્યો હતો નરેશ કનોડિયાના અંદાજમાં ડાયલોગ બોલવાનો એક શરૂઆતનો સીન અને એક છેલ્લો પેલી હવાવાળો જે સીન હતો એ તો બહુ આઇકોનિક સીન હતો અને પછી તેના ઉપર કેટલા મેસેજ થયા ને કેટલા બધા ફોરવર્ડ થયા ને લોકો ઓવારી ગયા હિતુ કનોડિયાએ નરેશભાઈના દીકરાએ કીધું કે આને જ એક મિમિકરી કરી છે એ ગજબ કરી છે આવું તો મારાથી એ ન થાય એવી એવી સરસ એને બે સીન કર્યા હવે આ શુક્રવારે એક ફિલ્મ રિલીઝ થઈ છે કરસંદા સ્પે એન્ડ ન્યૂઝ સરસ ફિલ્મ છે હું કાલે આવ્યો સરસ છે આવી કોઈ આખા વિશ્વમાં કોઈ કલ્પના નથી કરી કે સફાઈ કામદારને હીરો બનાવીને ફિલ્મ બનાવવી પાત્ર સફાઈ કામદારનું હોય આપણે એની ચર્ચા બહુ કરીએ સ્વચ્છ ભારતની ને અંત્યોદયની ને એવી બધી પણ એને હીરો બનાવીને એક એન્ટરટેનિંગ ફિલ્મ બનાવવી એ વિચાર જ બહુ પડકારવાળો છે કારણ કે એના માટે બે કલાક અઢી કલાક ઓડિયન્સને બેસાડી રાખવું પડે ને આ વિચાર ઉપર સરસ ફિલ્મ છે એ જુદી વાત થઈ આપણે કંઈ ફિલ્મોની ચર્ચા નથી કરવી મુદ્દો એ છે કે પહેલાં બે ડાયલોગમાં એવી ટેલેન્ટ પહેલાં મયુર ચૌહાણ નામના એક્ટરે બતાવી કે જે અનકન્વેન્શનલ ચહેરો છે જેને કંઈ એક્ઝિટ સેન્સમાં તમે હીરો ન બનાવી વિચારી શકો માત્ર એની પહેલી ડાયલોગ ડિલિવરીને એની પાત્રમાં ઊંડા ઉતરી જવાની મહેનતને ધ્યાનમાં રાખી એ જ ટીમને એ જ ડાયરેક્ટરે એને હીરો બનાવી દીધો આ ફિલ્મમાં અને મેં નજર સામે જોયું કે આમ સ્લો મોશનમાં ચાલતો ચાલતો આવતો હોય એક ટોયલેટ ક્લિનર ચાલતો ચાલતો સ્લો મોશનમાં આવતો હોય ને થિયેટરમાં સીટી ઓન તાળી ઓન વાહન ચીચિયારીઓ થાય એ એની કમાલ છે એક એક્ટર તરીકે કે એણે પાત્રને કેવું ઉપસાવી દીધું હશે કે લોકો રજનીકાંત આવતો હોય એન્ટ્રી પડતી હોય એવી એવા મોજમાં આવી ગયા આ કામયાબીનો બીજો કિમિયો છે જુઓ પહેલો કિમિયો જુદો હતો પેલો મેં કહ્યું એમ પેલો કરું પાર્ટીવાળો કિમિયો એ જુદો હતો આ જે કિમિયો છે એ જુદો છે જે તક મળે જે જગ્યાએ ચાન્સ મળે જે તમારી ટેલેન્ટ હોય એને પોલિશ કરીને રાખો તક તો દોડતા ઘોડા જેવી છે મિત્રો કઈ મિનિટે તમારી પાસેથી પસાર થઈ જશે ને તમને ખબર નહીં પડે એટલે તમારે ઠેકળા મારે જ રાખવા પડે ગમે મિનિટ ઘોડો આવે તમે કલ્પના કરો મયુર ચૌહાણ નામને એક્ટર એમ કીધું હતું કે આ બે ડાયલોગ બોલવાના સીનમાં ની એ નરેશ કનોડીયાની મિમિકરીનો સીન આમાં મારો અવાજ જ નથી મારે આવા સીન નથી કરવો જા વિચારજો એ તો ત્યારે તો કંઈ કોઈ ઓળખતું નહોતું તમને મને કોઈને ખબર જ નહોતી કે કોણ છે પણ એણે સ્વીકારી લીધું કે આ તક મળી તો આ તક આ બે સીન મળ્યા તો બે સીન અને પછી તમે વિચાર કરો જે એની કામયાબીનો ગ્રાફ જોયો હતો આજે હીરો થઈ ગયો મેં કીધું લોકો સીટીઓ વગાડે તાળીઓ વગાડે છે ફિલ્મ ચાલશે કે નહીં ચાલે તો હજી કે શનિવારે કંઈ આપણે જજમેન્ટ ન લઈ શકીએ પણ મુદ્દો એ છે કે એક માણસે પોતાની જાતને પ્રૂવ કરી દીધી કેરેક્ટરમાંથી હીરો તરીકે આ જ કથા અમિતાભની છે જ્યારે આવ્યો ત્યારે બહુ નાના નાના રોલ કરતો હતો સાત હિન્દુસ્તાનીમાં સાતમો હિન્દુસ્તાની આનંદની અંદર ડૉક્ટર ભાસ્કર વીસ મિનિટનો રોલ પણ એને એક ફંડામેન્ટલ અમિતાભે પોતે કહેલું છે કે મારા બાપની સલાહ હતી કે ભાઈ હું તારો બાપ હરિવંશરાય બચ્ચન કે એટલા પૈસા નથી કમાણો તારા માટે કોઈ ફિલ્મ પ્રોડ્યુસ કરું અને તારી શકલ એવી નથી કે તને જોઈને કોઈ હીરો તરીકે તાત્કાલિક લઈ લે અમિતાભ કે કન્વેન્શનલ લુકમાં ને ચાર્મિંગ હેન્ડસમ રૂડો રૂપાળો એવો તો કહેવાય એવો છે હતો નહીં ત્યારે પણ પણ એણે એમ કહ્યું કે ભાઈ દેખો મેં સાહિત્યકાર હું કવિ હું લેખક હું તો મુજબ પતા હૈ પાત્રો કે બારે કહાનિયો કે બારે લોકો કે દિમાગમાં ક્યાં અસર હોતી હોય કે મે જો બી છોટા સા રોલ તુ મિલે નિભાના અચ્છી તરીકે રોલ હીરો કા હો ન હો લેકિન તુમ નિભાવો એસે કે રોલ હીરો કા હો તો એક ને એક દિન તુગ હીરો બના દેંગે અને આ તમારી નજર સામેની કહાણી છે મયુર ચૌહાણ તો નાની વાર્તા છે આ તો એનાથી ઘણી મોટી વાર્તા છે અમિતાભની વાર્તા સેમ સ્ટોરી એવું નથી કહું કે તમને કહું કે તમે એમ કહો કે આ તો અપવાદ બે ફિલ્મ વાળાની વાત કરી સેમ સ્ટોરી શાહરૂખ ખાનની છે સિરિયલોમાં રોલ કરતાં કરતા દિવાનામાં એઠા રોલ હું હસતા હસતા કહું એઠા રોલ એઠા કેવી રીતે આમિર ખાને ડરનો રોલ છોડી દીધો હતો સલમાન ખાને બાઝીગરનો રોલ છોડી દીધો હતો બે જણાએ છોડી દીધેલા રોલ એ વખતના બે સિનિયર સ્ટાર થઈ ગયા હતા બે તો એની વહેલા આવી ગયા હતા શાહરૂખથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ તો કનેક્શન વગેરે આવેલો હતો આમિરના બાપા સલમાનના બાપા આ બધા તો ગોઠવાયેલા હતા ત્યાં પણ એઠા રોલ કરીને પણ કે જે મળ્યું અડધો રોલ આખો રોલ વિલનનો રોલ હીરોનો રોલ જે મળ્યો એ મળ્યો કર્યો તો યશ ચોપડાનું ધ્યાન પડી ગયું અને યશ ચોપડાએ એને લઈને પછી એવું પિક્ચર એના છોકરા માટે બનાવ્યું દિલવાલે દુલનિયા લઈ જાય એક વિલનમાંથી હીરો થઈ ગયો જો આમીરે કર્યું હોત તો કદાચ દિલવાલે દુલનિયા લઈ કે અમીરે કર્યું હોત એટલે મારો મુદ્દો એ છે મિત્રો સાવ શરૂઆતમાં હું કેટલીક બિઝનેસની વાતો તો તમને કરવાનો છું પણ એની શરૂઆતમાં એક ફંડામેન્ટલ ક્લિયર કરી દઉં કે ઉંમર કોઈ પણ હોય પ્રોફેશન કોણ પણ હોય સિનેમાની વાતો એટલે કરું કે લોકોને મજા આવે આનંદ થાય હળવાશે અને બધા કનેક્ટ થાય કારણ કે બધાને ખબર હોય હું સાયન્સની એક વાત કરું તો બધાને ન ખબર હોય પણ રમેશભાઈ જેવા કોઈક વાંચક મિત્ર હોય તેને ખબર હોય કે આમાં આ સાયન્ટિસ્ટ આવું કર્યું હતું પણ બાકીના બધા કે શું ચાલે છે આ કોની વાત કરી આ ભાઈ કોણ હતા કોઈક ગૂગલ કરવા માંડે અત્યારે મોબાઈલ કાઢીને હાચો સ્પેલિંગ લખીને એટલે કે એક બીજાનો પ્રોફાઇલ ખોલી જાય એટલે કામયાબી એ બે પ્રકારની હોય આ મારે ચોખ્ખોટ કરવી છે એટલે હું તમને આવા ઉદાહરણ આપું છું આ ઢીંચાક પૂજા પણ કામયાબ થઈ ગઈ છે પણ એને કામયાબી ન કહેવાય એટલે પાકિસ્તાનમાંથી તાયર શાહ નામનો એક ત્રાસ આવ્યો હતો એની સામે આપણે નવો બોમ્બ છોડ્યો છે એવું લાગે મને એક હમણાં સેલ્ફી લે એવું એક વિડીયો હાલે છે જેને ગાતા જ નથી આવડતું એવી એક વ્યક્તિ એટલે લોકોને તો આમાં મજા આવે ને મફતમાં જે મળ્યું એ મનોરંજન માણી જ લેવું આપણે મફતમાં તો ક્યાંક ગાંઠિયાનો કાગળ ન મૂકે છે ગાંઠિયા ખાઈને એમાં સમાચાર વાંચી લે છ દી જૂના જે વસૂલ છે એ આ વીસ રૂપિયા ગાંઠિયાના હતા ને આમાંથી જો સમાચાર વાંચવા મળ્યા એમ તો મફતમાં વાયરલ થાય એને કામયાબી હું નથી કહેતો હું જે કહું છું સ્ટ્રોંગ મજબૂત ફંડામેન્ટલ કામયાબી એના માટે હું ખાલી એટલું જ કહું છું કે હાર્ડવર્ક જોઈએ એની સાથે સ્માર્ટવર્ક પણ જોઈએ જે લોકો કહેતા નથી બહુ ડાઈ ડાઈ વાતો કરનારા તમને એમ બધું એમ કહેશે કે ભાઈ જીવનમાં નીતિ રાખો પ્રામાણિકતા રાખો આમ રાખો તેમ રાખો તો મેં તમને આવા ઉદાહરણો આપીને કહ્યું પણ ખાલી હાર્ડવર્ક ન ચાલે તો તો મજૂરી જ કરતા રહેશો આખી જિંદગી એની ભેગું સ્માર્ટવર્ક પણ જોઈએ ત્યાં આપણને મેં કહ્યું ને એમ કોઈ કહેતું નથી બધી ડાહી ડાહી વાતો બધા કરે ધીરુભાઈ અંબાણીનો ઇન્ટરવ્યૂ લેવા માટે અમારા એક મિત્ર ગયા હતા પછી એમણે એમને મેગેઝિન માટે વર્ષો પહેલાંની વાત છે ધીરુભાઈ તો જતા જાય ઘણો ટાઈમ થઈ ગયો પછી એમ કીધું કે સફળતા મેળવવા માટે શું કરવું આજના યુવકોને તમે શું પ્રેરણા આપો છો એટલે ધીરુભાઈ તો એમની લાક્ષણિક શૈલી મુજબ ટૂંકા ટૂંકા જવાબ આપ્યા પછી ઓલા ભાઈએ કીધું કે એમ કે આમાં આમ કેમ છે આમ કેમ છે લઈ ભાઈને ઓળખતા હતા ધીરુભાઈ એટલે તો ટાઈમ આવ્યો હતો ઇન્ટરવ્યૂનો મૂળ ધીરુભાઈને એવી ટેવ હતી જૂની જે ઓળખાણો હોય એને સાચવીને રાખવી એને બોલાવવાના ખવડાવવાના પીવડાવવાના એને આનંદ કરાવવાનો જૂના આપણા જે મિત્રો હોય એને દુઃખી નહીં કરવાના એની ભલામણથી કોઈક આવે બધાને સાચવવાના ઓલા ભાઈએ ત્રણ ચાર સવાલ પૂછે ને પછી ધીરુભાઈ કહેજો તમારે જવાબ જોઈએ છે કે જવાબ છાપવા માટે છે કે સાંભળવા માટે છે ઓલા ભાઈ કે માને શીખવું છે તમારી પાસેથી તો ટેપ રેકોર્ડર બંધ કરી દો કારણ કે આ જવાબ જનતા ન પચાવી શકે તમે છાપો તો પછી ધીરુભાઈ એમ કહ્યું કે જો વિચાર કરો એમ કે આપણા દેશની અંદર એમ કે જે જવાબ એને આપ્યો એને મને પર્સનલી કીધો તો હવે તો ધીરુભાઈ રહ્યા નથી ઘણો સમય થઈ ગયો એટલે હું તમને પબ્લિકલી કહી દઉં એ કીધું કે આપણા દેશની અંદર તમે બહાર નીકળો ને એટલે ઘણા બધા ભસતા કૂતરા મળે દરેકને પાણા મારવા જાઓ તો તમારો ટાઈમ એ શેરીમાં ને શેરીમાં પૂરો થઈ જાય એટલે બિસ્કીટ ખિસ્સામાં રાખવા જરૂર પડે ત્યારે નાખતા જ આવા રસ્તો ક્લિયર થાય આપણી સ્પીડ વધે પહેલાં ભસવાનું બંધ કરી દે બરાબર એટલે તમે તમારું કામ ચાલુ કરી શકો હવે વિચાર કરો આમાં એમણે મભમમાં એ તો વાણિયાના દીકરા હતા એમ કે ખુલીને બધું કંઈ કહી દે બધા સિક્રેટ એવું તો હતું નહીં અને આને કંઈ હું તો એમ નથી માનતો કે ડલ્ટી સિક્રેટ છે ભારત જેવા દેશની અંદર તમારે કોઈ પણ વસ્તુનું ક્લિયરન્સ કરાવવું હોય તો તમારી મેં કીધું મળતી જિંદગી તો એમાં જ હતી રહે કોઈક પ્લાનને ક્લિયરન્સ કરાવવામાં કલામ સાહેબ પ્રેસિડેન્ટ હોવા છતાં એજ્યુકેશન સિસ્ટમ ન બદલાવી શક્યા વિચાર કરો રાષ્ટ્રપતિ કક્ષાએ માણસ પહોંચ્યો એની ઈચ્છા હતી એનું વિઝન હતું એને પુસ્તકો લખેલા છે એના ઉપર એના માટે આખી જિંદગી કામ કર્યું કે આપણે એજ્યુકેશન સિસ્ટમ બદલાવીએ ન બદલાણી એમનાથી કારણ કે એકનાથી થાય એવા બ્રહ્મા આપણે છીએ પ્રજા તરીકે તો ઉપર જાવ એટલે તમને ખબર પડે કે આમાં કેટલી જંજાળ છે કેટલા ઉંચવાડા છે એક નિર્ણય લેવામાં કેટલી વિશે શો થાય છે તો હું નિખાલસ વાત તમારી સાથે કરું છું કે ભારત જેવા દેશમાં રસ્તો કાઢતા તમને આવડવું જોઈએ રસ્તા કાઢવાના પણ રસ્તા છે કેમ રસ્તા કાઢવા ક્યાં છે અને જરૂરી છે ધીરુભાઈએ એ જ ઇન્ટરવ્યૂની અંદર બહુ ફ્રેન્કલી એમ કહેલું કે ભાઈ બીજો રસ્તો મારી પાસે એટલે નહોતો કે એ જમાનામાં કંઈ ફ્રી બેન્કિંગ ફ્રી લોન ફ્રી વેન્ચર કેપિટાલિસ્ટ એવું જ કંઈ હતું જ નહીં બધું જ ગવર્મેન્ટના હાથમાં હતું તો તમે જ્યાં લગી ગવર્મેન્ટમાંથી રસ્તા ન કરી શકો ત્યાં લગી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની જ ન શકો તમારું વિઝન સપના ડ્રીમ્સ ગમે એવા અનલિમિટેડ હોય તમારાથી પૂરું જ ન થાય તો આ વાત જે છે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી પર્સનલી કે ધીરુભાઈ જેવા લોકો બહુ નિખાલસ ઓછા હોય છે તમે ગુરુ ફિલ્મ જોયું હોય તો એક જગ્યાએ આવા એક બે સીન છે અને જેમાં એ કહે પણ છે કે ભાઈ જો આ મારો પ્રોફિટ છે હું આ જે કામ કરું છું એ મારો પ્રોફિટ છે તો આપણે જે કામયાબીના કિમિયા શીખવા છે આવા પણ કિમિયા શીખવા છે મારે સૌથી મહત્ત્વની જે વાત આજની મૂકવી છે જે સાવ જુદા સંદર્ભે એક વખત મેં અંકલેશ્વરમાં કહી હતી વરાછા બેંકના પ્રોગ્રામ માંગે જ્યારે ભારતની અર્થનીતિ ઉપર પ્રોગ્રામ રાખેલો પણ એ ઓડિયન્સ જુદું હતું આ ઓડિયન્સ જુદું જ આજે જ આજે જ આ યોગાનું યોગ આવું કંઈ અમે વિચાર્યું નહોતું મેન કાનજીભાઈ તારીખ નક્કી કરી ત્યારે આજે જ વાસ્કોડી ગામાં ભારતમાં આવ્યો એને પાંચસો ઓગણીસ વર્ષ પૂરા થયા આજની તારીખે જ વીસમી મે કાનજી માલમ નામનો એક એને ખલાસી મળી ગયો હતો ને એને રસ્તો બતાવ્યો અને કાલીકટ પહોંચ્યો વેપાર કરવા જ આવ્યો હતો સિલ્કરૂટ ત્યારે બંધ થઈ ગયો હતો આમાં ઘટનાઓ કેટલી બધી ઊંધી ચત્તી થતી હોય છે ઇતિહાસમાં કેવી રીતે બિઝનેસ ઉપર બીજું વિશ્વયુક્તિઓમાં કેટલાક લોકો કરોડપતિ થઈ ગયા કેટલાક લોકોના ઘર બરબાદ થઈ ગયા અને કેટલાક લોકો કરોડપતિ થઈ ગયા આયર્ન એન્ડ સ્ટીલના ધંધામાં હતા રાતોરાત એની ડિમાન્ડ નીકળી પડી તો ઘણી વખત એવું થાય કે તમે માઇક્રો ઇકોનોમિક્સનું પ્લાનિંગ કરતા હો અને મેક્રો ઇકોનોમિક્સમાં જુદી ઘટના બનતી હોય બહારની દુનિયામાં એટલે ટાઇટેનિકમાં નહોતું જોયું ઓલા બે જણા પ્રેમમાં પડીને લગ્નની વાતો કરતા હતા ત્યાં લગીમાં ઓલી બરફ નિશીલા આવી ગઈ આડી બીજા વિલન આવે કે ન આવી પહેલાં તો કુદરત જ વિલન થઈ ગઈ તો મેક્રો ઇકોનોમિક્સના પરિબળો પણ ભાગ ભજવતા હોય સિલ્કરૂટ બંધ થયો કારણ કે તુર્કોએ કોન્સ્ટન્ટીનોબોલ જીતી લીધું એટલે બધા બંધ થયા એમાંથી આપણા મરી મસાલા આપણી ખાંડ આપણું કપડું આપણી ધાતુઓ તમને બધાને કદાચ ખ્યાલ હોય કે નહીં મને ખ્યાલ નથી પણ જ્યારે અંગ્રેજો ભારતની અંદર રાજ કરવા માટે આવ્યા એ વખતે પણ જ્યારે ભારત આમ તો ગુલામ હતું પણ એ વખતે પણ એટલે એની પહેલાંના ભારત બાહુબલીવાળા ભારતની તો આપણે વાત નથી કરતા હું તો અંગ્રેજો એવા એ જમાના એટલે બસો વર્ષ પહેલાંના ભારતની વાત કરું છું ત્યારે વર્લ્ડ બિઝનેસની જીડીપીમાં ભારતનો હિસ્સો ત્રેવીસ ટકા હતો ટ્વેન્ટી થ્રી પર્સન્ટ આજે થ્રી પર્સન્ટ નથી એટલે કલ્પના કરો એ વખતે ટ્વેન્ટી થ્રી પર્સન્ટ એટલે ચોથા ભાગની વિશ્વનું અર્થતંત્ર ભારત પાસે હતું શું કામ હુન્નર ક્રાફ્ટ આપણે ક્રાફ્ટના માસ્ટર છીએ પહેલેથી કંઈક ક્રિએટ કરવું કંઈક ક્રાફ્ટ કરવી એને કેવી રીતે બનાવવું કેવી રીતે રચવું ઇન્ડિગો ગળી જેવી વસ્તુ દુનિયા પાસે નહોતી ડાય કરવા માટેની ગળી જેનાથી આ જી જે ડેનિમ જીન્સ સિન્થેટિક ડાય તો હવે આવી જેને બ્લૂ કરવામાં આવે જેને કપડાં સાફ કરવામાં આવે ટૂંકમાં યુરોપ ઘણી બધી બાબતોમાં ભારત ઉપર આધારિત હતું કપાસની બાબતમાં ગળીની બાબતમાં નાની મોટી મેં કહ્યું એમ ખાવા પીવાની મોટાભાગની મરી મસાલા અને તેજાના અને ખાંડની બાબતમાં સિકંદર જ્યારે પહેલી વખત ભારતમાં આવ્યો ત્યારે એને એમ થયું કે ખાંડ એને પહેલીવાર જોયું શેરડીના રસમાંથી ખાંડ બને ખબર જ નહોતી ગ્રીસમાં એટલે સિકંદરે એની નોંધમાં એવું લખ્યું આપણે બધા નોંધમાં પુઅર આપણે કંઈ ડોક્યુમેન્ટ કરીએ જ નહીં એટલે આપણા રાજાઓના મગજમાં શું ચાલતું હતું એ જો તમને ખબર જ ન પડે કવિઓ બધા દુહા ગાઈ ગયા હોય એ આપણે સાંભળવાના ખરેખર એકચ્યુઅલ રાજા શું વિચારતો હતો એ તમારા મગજમાં આવવું જોઈએ ને એના મનમાં શું વિચાર હતો એને પચાસ વર્ષ રાજ કર્યું એણે શું વિચાર્યું પ્રજા માટે પોતાના શાસન માટે એનું વિઝન શું હતું એને ક્યાં કેવી ટ્રીક વાપરી આવું કંઈ આપણને કોઈ સાહિત્ય મળ્યું નહીં આ બાકીના બધા જે લખી ગયા અલગ અલગ પ્રવાસીઓ નાનતેર એમાંથી અંકોડા જોડી જોડીને આપણે ઇતિહાસ મેળવવાનો બાબરે બાબરે આત્મકથા લખી છે બાબરનામાં બાબર તો આક્રમણકાર હતો આપણી ઉપર આક્રમણ કરવા આવ્યો હતો પણ એની આત્મકથામાં આપણને કામ લાગે એવા થોડાક લેસન છે બાબર એમ લખ્યું છે કે કઈ જાતની પ્રજા છે કે હું ઘોડા લઈને આવું છું એ હાથી લઈને આમે આવે છે ને ખબર જ નથી પડતી કે ઘોડાનો મુકાબલો હાથીથી ન થાય આવું લખ્યું છે ને કે આમ કે સામે આવે છે પણ એમ કે હું આટલા ઓછા સૈનિકોથી એને હરાવી શકું એમ છું શું કામ હરાવી શકું એમ છું કે બદલાતા જ નથી એને જ મોડમાં છે હાથીવાળા મોડમાં હાથીવાળા મોડમાંથી ઘોડાવાળા મોડમાં આવતા જ નથી આ ભલે તમને મને ખૂંચે એવી વાત છે પણ હું તમને નિખાલસતાથી કહું કહી તો ખૂંચે તો બદલાવું ને આપણે ગુમડું થાય તો આપણને ખબર પડે ને કે કંઈક છે તો ડૉક્ટર પાસે જાય ને તો પછી કંઈક એની ઇલાજ થાય તો ટ્રીટમેન્ટ થાય તો એન્ટીબાયોટિક ખાવાની થાય એટલે મિત્રો આ હું તમને વાત એટલે કરું છું કે સિકંદરને એવું લાગતું હતું કે મધના રસના ચોસલા લાગે છે પણ મધ તો લાલ હોય ના ખાંડ તો સફેદ છે પછી એને ખબર પડી શેરડીના રસની ખાંડ બને શેરડી જોઈ જ નહોતી આવી ઘણી વસ્તુઓ ભારત પાસે હતી તો તમને લવાઈ લાગવી જોઈએ કે વાસ્કોડી ગામ આવ્યો કોલંબસ એની પહેલા નીકળો તો પછી ડચ આવી ફ્રેન્ચ આવી અંગ્રેજો આનંદ બધી તમને ખબર જ ચાખી કથા લાંબી લાંબી ઇતિહાસમાં બહુ ભણી ગયા છું ચૌદ સૈનિકોના જોરે રોબર્ટ ક્લાઇવે બંગાળ જીતી લીધું બધી તમને ખબર છે મારો એક સાદો સવાલ છે જેટલા બેઠા છે એને જે સાંભળે છે જે કોઈ ટીવીમાં આમાં તેમાં ક્યાંય પણ યુટ્યુબ ઉપર એને આપણા આવડા મોટા દેશની ત્રેવીસ ટકા જીડીપી મેં તમને કહ્યું એમ ગણિત વિજ્ઞાનમાં આપણો ફાળો રજવાડા સમૃદ્ધ દિલ્હીમાં પણ મોગલ સલ્તનત સમૃદ્ધ સલ્તનત કહેવાતી અને આપણા બીજા રજવાડાઓ રાજસ્થાનથી માંડીને દક્ષિણ ભારત સુધી પણ મજબૂત બધા રાજરાજેશ્વર ચૌલ દક્ષિણ ભારતનો રાજા તમે વિચાર કરો આ થાઈલેન્ડને મલેશિયા ન્યા વાવટા નાખી દીધા હતા એણે ઈસ્ટ ઇન્ડિયામાં ત્યારે એ ભારતનો જ ભાગ હતો તો હું એટલા માટે તમને કહું છું આ સવાલ કે તમને એક સાદો સવાલ થવો જોઈએ જે થતો નથી આપણને આટલા એ વખતના પચીસ ત્રીસ જે કરોડની વસ્તી હોય આપણી ભારતની એમાંથી એક વેપારીને એમ ન થયું કે આ સિલ્કરૂટ બંધ થઈ ગયો ચાલો હું વાણ લઈને જાઉં હું ગૌતુંક સ્પેન ક્યાં આવ્યું હું ગોતુંક ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું હું ગોતુક નેધરલેન્ડ ક્યાં આવ્યું બધે બેઠાડ્યા દલાલો આવે છે ને માલ લઈ જાય છે આપણે શું છે આપણે રોકડા કરો ને અને આમ લોકો આવી ગયા લોકો સાહસ કર્યા લોકો ફંટાઈ ગયા કોલંબસ જેવા અમેરિકા ગોતી આવ્યા ભારત ગોતતા ગોતતા નકશા વગર નીકળ્યા વાહણ તૂટી ગયા ખલાસીઓ મરી ગયા પણ બહારની પ્રજાએ જેમ તેમ કરીને ભારતના નકશા ગોતી લીધા અને આપણા વેપારી બેઠાડ્યા બધા કહે છે થશે આવશે મળશે તો ઉપરથી અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો રાજ કરશે એમાં શું આપણો પગાર ને આપણી કમિશન મળતું હોય ત્યાં લગી માથાકૂટમાં ન પડવું આ મેન્ટાલિટી મિત્રો છોડશું ને તો કામયાબ થશું આ આપણી વર્ષો જૂની મેન્ટાલિટી છે આજકાલની નથી આ તમને સાદું ઉદાહરણ એક બીજું આપું એની સાથે કનેક્ટેડ જે વિનિટે કોકોકોકોલાને પેપ્સીએ ભારતમાં એન્ટ્રી કરી ઓફિશિયલ કરી એવું નથી ગેરકાનૂની કરી સરકારે મંજૂરી આપીને કરી ખરે ગ્લોબલાઇઝેશનમાં તો હવે એવું તમે સાવ ન કહી શકો કે દરવાજા આવું બંધ કરજો નવી ટેકનોલોજી તો આવે નવા હરીફો તો આવે તો સતત તમારે એની સાથે કોપઅપ થવું પડે એની સાથે ચેન્જ થવું પડે એ જ મિનિટે આપણું થમ્સઅપ હતું સોફ્ટ ડ્રિંક જ હતું બ્રાન્ડેડ હતું શોશિયો થમ્સઅપ આપણા બધા સ્વાદ કંઈ નકામાં નથી મજા આવે છે આજે શોશ્યોન શીંગ પીવાની ઘણા લોકોને મજા આવે છે મને ખબર છે ફોટાફોટા મોકલતા હોય આપણને આપણે પૂછીએ કે આ શું છે તો કે શોશ્યોન શીંગ છે તો આપણે પોતાની ડ્રિંક એટલે તમને સમજાણું એટલે સારું થયું ગુગલી તમને પહોંચી તો ખરી એમ સ્ટમ્પ લગી તો હવે ધીરે ધીરે બધાને આમ સિરીઝ થઈ આમ આખી લાઈટની પેલા એકાદ જગ્યાએ ઝબકારો છે પછી આખી સિરીઝ ઉપડી તો મારો મુદ્દો એ છે કે થમ્સઅપ તમે ફાઇટ કરો તમે હારી જાઓ ધારો કે તમને લોકોએ રિજેક્ટ કરી દીધું ને કોકો ઓલ અને પેપ્સી પીવા માંડ્યા તો બરાબર છે એકડી હા એકડી સરેન્ડર થઈ જાઓ કે તમે ધંધો ધંધા દેવાદારી માણસ કંઈ સતત નુકસાન ન સહન કરે પણ હજી કોમ્પિટિશન ચાલુ થઈ પહેલાં જ રમેશ ચૌહાણ આજે જે કહે છે ને કે પાર્લે આ છે બારલે આ છે ને પાર્લે ઓલું છે તો આજે વટથી કહી શકત કે પાર્લે એવું થમ્સઅપ બનાવે છે કે જે કોક ને પેપ્સીને બીજા નંબરે નાખી દે છે એ કહી શકીએ એમ આપણે નથી કારણ કે એણે સ્પોટ અને થમ્સઅપના રાઇટ્સ કોકો કોલા નું વેચી દીધા ઓલું વાસ્કો ડી ગામા વાળું જોઈ લો આઝાદ થઈ ગયા પછી એ મેન્ટાલિટી ઇઝ રહી આપણે મોટું નથી વિચારી શકતા કામયાબ થવું હોય તો થિંક બિગ થિંક લાર્જ થિંક ગ્લોબલ આપણી કામયાબી છે ને આપણું સંતોષીનર સદા સુખી બિઝનેસમાં સંતોષીનર સદા દુખી જે મિનિટે કાંજીભાઈનો ઓટકાર આવી જાય ઢાકેજા સાહેબનો ઓટકાર આવી જાય હો ભાઈ ભાઈ હવે આનાથી વધારે જગતમાં શું કરવા રહ્યું બેંકમાં એ મિનિટે એક્સપેન્શન બંધ થઈ જાય બેંકનું આવા જેને જેને ઓટકાર આવ્યા છે હું વિદ્યાર્થીઓના ફંક્શનમાં તો બહુ આ ઉદાહરણ આપું છું ચેન્જ એક્સેપ્ટ કરવા માટે ટેકનોલોજીનો બ્લેકબેરી અને નોકિયાનો જમાનો હતો તમને ખબર છે મોબાઈલ ફોનના યુગમાં ઓપ્પો વિવો તો કોઈ જોયા નહોતા કેવા આવી અને તમને એક નવો ખબર હોય તો કહી દઉં કે આ સ્માર્ટ માર્કેટિંગ છે ઓપો વિવોનું એક જ માલિકની કંપની છે હવે એવી ઊભી કરવામાં આવે છે કે બે ડિફરન્ટ કંપની કોમ્પિટિશનમાં છે ખરેખરનો માલિક એક જ છે પણ આ સ્ટાઇલ છે કેવી રીતે લોકોને એટ્રેક કરવા એમ કે કાંઈ વાંધો નહીં આમથી આમ જાય ઓલાને ઓપોમાં મજા નહીં આવે તો વિવોમાં આવશે પૈસા તો આપણી પાસે જવાના છે ને આ સ્માર્ટનેસ છે અને એ આપણે વખોડવા કરતાં શીખવાની હોય આપણે પાંચ મેસેજ વોટ્સઅપમાં નાખી દઈએ હાય હાય હોય હોય અર્ર પણ શીખતા નથી એક્સેપ્ટ કરીને શીખતા નથી આ શીખવાડવા માટે હું જ આ વિષય ખોલું છું તમારી સામે આ શીખવાડવા માટે કે એક પ્રકારની અંગ્રેજીમાં એના માટેનો શબ્દ છે કનિંગનેસ એટલે ગુજરાતી થાય એનું લુચાઈ એટલે લુચ્ચાઈ શબ્દ બોલું એટલે બધાને પેલું નેગેટિવિટી વિલનવાળી વાત મગજમાં આવે પણ એક પ્રકારની એ પણ સ્માર્ટનેસ છે તમને ખબર હોવી જોઈએ કે જો મારી યારે આ માણસ આટલી માથાકૂટ આવી લુચ્ચાઈ કરે છે તો હું વળતી કેવી લુચ્ચાઈ કરી શકું હું સામું એવી કઈ પોઈન્ટ મૂકી શકું સામે એવી કેવી રીતે એને ભીડવી શકું આ ચેસની ચાલ જેવું છે બિઝનેસ હવે તો આપણે મોટું નથી વિચારતા અમારે બાલાજી વેફર્સ સરસ મજાની રાજકોટમાંથી ચંદુભાઈ વિરાણીએ બહુ સરસ વેફર શરૂ કરી સરસ પ્લાન્ટ અને કોન્ફિડન્સથી કે બાલાજી હનુમાનના સિંદૂરનો કલર જ રાખવાનો વેફરના પેકેટ ઉપર કોઈ માર્કેટિંગ સર્વેની જરૂર નથી કોઈ એજન્સીની જરૂર નથી આ સિંદૂરનો કલર હનુમાનજીનો કલર એ જ વેફરનો કલર તમે જો બાલાજીના કોઈ પણ પેકેટ સિંદૂરના કલરના હશે પણ મેં વચ્ચે પૂછ્યું કે ભાઈ તમે આટલું બધું ફેલાય છે આટલું બધું ચાલે છે લોકો આટલો પ્રેમ કરીને વસ્તુ ખરીદે છે ગામે ગામ પહોંચી ગઈ તો હવે દુનિયા સર કરો ને તો મને કહે કે હવે તો ઘણું થયું હવે તો આવું થાય કા હવે કરી કરીને વ્યક્તિગત રીતે એમની વાત સાચી હશે કોઈ પણ માણસની એનર્જી પૂરી થાય થાકે પણ એથી જ આપણે કોર્પોરેટ મોડલ વર્લ્ડ લેવલનું સમજવાનું છે કે સ્ટીવ જોબ્સ જતો રહે આખે આખો થાકવાની વાત તો થી માણસ આખે આખો જતો રહ્યો હોય તો એપલ ન ગઈ હોય કારણ કે ત્યાં કુક આવીને બેસી ગયો હોય પાછો અને ભાગે તો સ્ટીવ જોબ્સ હેથીમ જ બેસાડી દીધો હોય ટીમ ટીમકૂકને સ્ટીવ જોબ્સ હેથીમ જ બેસાડી દીધો અને કેન્સર ડિટેક્ટ થયું અને બીજો ઉથલો આવ્યો કેન્સરનું પહેલું મટી ગયા પછી પછી એને બેસાડી દીધું તમારી નજર સામે છે માઇક્રોસોફ્ટમાં બિલ ગેટશે અત્યારે એક ભારતીય મૂળના સત્ય નાદેલા એ તો અમેરિકાના છે નહીં ગોઠવી દીધા છે ગૂગલના માલિકોએ સુંદર પિચાઈને ગોઠવી દીધા છે આ તો બધા ભારતના જ નામ છે તમે વિચાર કરો એ લોકોને એવું લાગે છે કે આ ટેલેન્ટેડ છે ને આપણી કંપની સંભાળી શકે એમ છે એટલે એ આખા આખા સીઈઓ તરીકે એમડી તરીકે મૂકી દે છે આપણે ઘણી વખત તમે વિચાર કરો એક માણસ ફોરેનથી આવે તો આપણે એક્સેપ્ટ નથી કરી શકતા ટેલેન્ટને એક્સેપ્ટ નથી કરી શકતા એટલે મને એકવાર અમેરિકામાં પૂછવામાં આવેલું કે વોટ્સ અ ડિફરન્સ બિટવીન કોર્પોરેટ કલ્ચર ઓફ ઇન્ડિયા એન્ડ કોર્પોરેટ કલ્ચર ઓફ વેસ્ટ તો મેં એનો જવાબ એવો આપેલો જે મેં ઓબ્ઝર્વ શકાય ઓબ્ઝર્વેશન કરેલું એનું કે ઇન ઇન્ડિયા ઇટ ઇઝ હુમ ડુ યુ નો કોને ઓળખો છો ચિઠ્ઠી કોની છે ફોન કોનો આવ્યો હતો આપણું કોર્પોરેટ કલ્ચર આના ઉપર ચાલે છે ચાર પછી રાતના બાર વાગે કામ કરતી એ વેસ્ટમાં ન થાય રાતના બાર વાગે ઉઠીને તમને કામ કરે એ ત્યાં ન થાય કારણ કે અહીં તો પછી એમ કે આપણા ફલાણા બોસનો મિત્ર છે મેં હમણાં એક સામ પિત્રોળાનો લેખ અનુવાદ કરીને મૂક્યો તો એમના પ્રવચનનું એમ લખ્યું લેખું હતું કે આપણે બોસને તો રાજી રાખવાના બોસની વાઈફને રાજી રાખવાની એ નારાજ થાય તો આપણે કંઈક નોકરી જાય તો કે એમાં ક્યાંથી નવી ટેકનોલોજી આવે નવા સંશોધનો આવે એટલે પેલું જૂના જમાનાની કહેવત હતી કે કાજીની કૂતરી મરી જાય ને તો આખું ગામ આવે કાજી મરી જાય તો કોઈ ન આવે કારણ કે ઓલા તો કાજી સાહેબ જીવતા હતા ને કૂતરી મળી ગઈ છે કાજી સાહેબને મોટું બતાવ્યું આપણને ઓળખાણ રહે કાજી સાહેબ બે કામ કરી દે આપણા હવે તો કાજી સાહેબ જ વયા ગયા હવે ક્યાં પાછળ કંઈ કોઈને મળવા જેવું છે એટલે આ વાસ્તવિકતા આ તો કહેવત જૂની હતી પણ આ વાસ્તવિકતા મેં તો જોઈ હમણાં ઋષિ કપૂરે ટ્વીટ પણ કરી હતી આના ઉપર કે જ્યારે રાજેશ ખંડના ગુજરી ગયો હોય તો ઘણો સાવ ફ્લોપ હતો જાહેર જીવનમાં પછી રેખારો નહોતો છેલ્લા દસ વર્ષ તો એના સંપૂર્ણ અંધકારમાં ગયા તો થેન્ક યુ રાજેશ ખન્ના છે એ ગુજરી ગયો તો વીસ હજાર લોકો આવ્યા બધા સ્ટાર આવ્યા શું કામ કારણ કે જમાય અક્ષય કુમાર છે એ તો કામ લાગવાનો છે તો તો પાર્ટી છે એક એક ફિલ્મમાં વિનોદ ખન્ના ગયો કોઈ જ નહીં જૂના પેઢીના બધા જે અમિતાભ જેવા આવ્યા એ આવ્યા નવી પેઢીનું એક ફરક ફરકો જ નહીં બરાબર કારણ કે અક્ષય ખન્ના રાહુલ ખન્ના નું ક્યાં કઈ પાંચ્યું આવે છે અત્યારે આ રિયાલિટી ઓફ લાઈફ છે મિત્રો આ વાસ્તવિકતા છે જીવનની જેટલી ઝડપથી આ સ્વીકારી લેશું ને એટલી ઝડપથી આપણે દુઃખી ઓછા થશું આ વિચારજો સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ સફળ એ સુંદર જ લાગે તમને સચિન તેંડુલકર કેટલો હેન્ડસમ લાગે દુનિયા આખીને છે નહીં પણ કેટલા ફોટા છપાય કેટલી જગ્યાએ કવર ઉપર આવે ફિલ્મો બની જાય મોડલ તરીકે લોકો બસો બસો કરોડની જાહેરાતમાં લે સક્સેસફુલ ઇઝ બ્યુટિફુલ આ રૂલ છે દુનિયાનો એમાં બહુ ફરિયાદ કરવી ન ચાલે નેચરની સામે ફરિયાદ કરવાથી નેચર બદલાતો નથી આ સમજી લેવા તો પેલું હુમ ડુ યુ નો અને વેસ્ટર્ન વર્લ્ડ સફળ શું કામ થાય છે વેસ્ટર્ન એટલે કે ખાલી પશ્ચિમ એવું નહીં જાપાન પણ આવી ગયું ઇઝરાયલ પણ આવી ગયું આ બધા પણ પૂર્વમાં છે પણ છતાંય સફળ છે બિઝનેસમાં ટેકનોલોજીમાં ચીન વોટ યુ કેન ડૂ મેરિટ તમે શું કરી શકો એમ છો તમારાથી શું થાય એમ છે સુંદર પિંચાઈથી ગંગલ હેન્ડલ થાય એમ છે તો બેસાડી દો ભલે ભારતવાળો હોય બેસાડો સુંદર પિંચાઈને સીઈઓ તરીકે વોટ યુ કેન ડૂ એટલે ટેલેન્ટ આખી દુનિયામાંથી તમારી પાસે આવીને ગોઠવાઈ જાય તમારા બિઝનેસમાં પણ હવેનું જે યુગ છે આખો આઈડિયાનો યુગ છે તમે ઘરે બેસીને એક આઈડિયા વિચારો કન્સ્યુ કરો ઘણા સ્ટાર્ટઅપ એ આવી રીતે કરે જ છે તમને સાદું કામયાબીનો એક કિમિયો આપી દઉં આટલી ભૂમિકા આટલી પ્રસ્તાવના લાંબી આપ્યા પછી હવે આપણે સીધા કિમિયા ઉપર શરૂ કરીએ વાત કામયાબીનો સાદો કિમિયો એટલો જ છે બિઝનેસની અંદર ધંધાની અંદર કોઈ પણ પ્રોડક્ટ માટે સર્વિસ માટે આઈડેન્ટિફાય ધ નેસેસિટી એન્ડ ક્રિએટ ધ સોલ્યુશન બહુ પ્રેક્ટિકલ પોઈન્ટેડ વાત છે આ જરૂરિયાતને શોધો અને સમસ્યાઓને ઉકેલો એની મેળે મેળે લોકો છે ને તમારી પ્રોડક્ટ લે કીપેડ છે એ ચલાવવામાં બહુ વિચિત્ર લાગતા હતા એ જરૂરિયાત હતી કે ભાઈ આ કીપેડ વગરનો ફોન આવે સ્ક્રીન મોટો થાય સ્ક્રીન મોટો થાય તેમાં કંઈક બીજું સમાય કંઈક દેખાય તો કેમેરા હોય એનો કંઈક ફાયદો થાય વિચાર કરો સ્ટીવ જોબ્સે એ જરૂરિયાતને ઓળખી કોઈ કહેવાનું હતું કે ડોરબેલ વગાડીને કીપેડ કાઢ નાખો એને પોતે ઓળખી એક ટેકનોક્રેક તરીકે એક બિઝનેસમેન તરીકે કે આ જરૂરિયાત છે લોકોની આ કીપેડ જાય આ કીપેડ તો ખોટી જગ્યા રોકે છે એને બદલે સ્ક્રીન મોટો થાય તો લોકોને મજા આવે ફોન હાથમાં લેવાની આ ફોનનું જે વાવાઝોડું ફૂંકાણું ને મોબાઈલ ફોનનું એ બે હજાર સાત સુધી નહોતું તમે જુઓ સ્માર્ટફોન આવ્યા પછી ધીરે ધીરે લોકો બહુ એડિક્ટેડ થવા માઇન્ડ પછી હું જે ઘણી વાર કંઈ કંઈ થાકી ગયો એમ પ્રિયજનને સ્પર્શ કરે એના કરતાં ફોનને જ આજો સ્પર્શ કરે આમાં કંઈક કરતા જ હોય ઘણા તો એટલા બધા ઓલા કોડ રાખે એની ઉપર આપણે ખાલી નંબર આમ કરે આમ 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 લીટો 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 કરે 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 પછી કરીને નાખે એમ થાય કે નાસા યુદ્ધ માટેનું બટન આને આપી જાય છે કોણ જાણે કયો વિડીયો ને કયો ફોટો સાચવીને રાખ્યો હશે કે આટલા બધા તમારે સિક્યોરિટી રાખવી પડે ઘરના ફોન ભૂલે ચૂકે કોકના હાથમાં ન જાય હાથમાં જાય તો ભલે તૂટી જાય પણ અંદર શું છે ખબર ન પડે કોકને પણ જરૂરિયાતને ઓળખી લીધી અને એનું સોલ્યુશન ક્રિએટ કર્યું ખાલી ઓળખે કંઈ ન થાય ઓળખી તો આપણે લઈ હાલો ને અદ્રશ્ય થવાની જરૂરિયાત જ છે માણ લ્યો બરાબર હવા મૂડવાની જરૂરિયાત જ છે આ આપણે આમ કે ફ્લાઇટમાં જાય ને આ જાય ને સિક્યુરિટી કરાવીએ એના કરતાં આમ ન ઓલા સિરિયલોમાં બતાવતા એમ અહીંથી ઊભા થાય આમથી આમ હવામાં મોકલી જાય ને સીધા જ્યાં ઘરે હોય ત્યાં પાછા ગોઠવાઈ જાય ટેકનિકલી કાગળ ઉપર તો છે જ કે માણસ પરમાણુનો બનેલો છે જગત અનુપણમાણુનું બનેલું છે પરમાણુ તો બધે છે જ તો જય વસાવાળાને પરમાણુ અહીંથી વિખેરી નાખો અને પાછા રાજકોટ ભભકા કર દો આ પ્રિન્ટરમાં પ્રિન્ટ કેમ નીકળે છે તમે કમાન્ડ આપો ધારો કે તમે મેઇલ કરી રહો નોર્વેથી એમાં જે કંઈ કમાન્ડ હતા એ કમાન્ડ પ્રિન્ટરમાં આવી ગયા પ્રિન્ટર ખોયલું અંદર બધું પાછું પ્રિન્ટરે એ જ કમાન્ડને એક્સેપ્ટ કરી રહ્યો એટલે તમને સેમ ટુ સેમ પ્રિન્ટ કાઢીને આપી દીધી આમાં આપણે પ્રિન્ટ ન નીકળે આ માથા કૂટ ટ્રાવેલિંગની ને દોડાદોડી કરવાની ને આટલી બધી આમ સીધી પ્રિન્ટ જ નીકળે આમ આમથી આમ જવું હોય તો પણ એ કાગળ ઉપર શક્ય છે વાસ્તવિકતામાં શક્ય નથી એટલે કામયાબીનો બીજો કિમ્યો એવી પ્રોડક્ટ ડિઝાઇન કરો કે જેમાં બ્યુટી હોય જોવી ગમે હાથમાં લેવી ગમે દૂરથી આકર્ષણ ઊભું કરે સુવર્ણમૃગનો સિદ્ધાંત સિતાર મેલ છોડીને આવતા રહ્યા હોય પણ સોનેરી ચામડી હરણની જોઈ તો જરાક ખેંચાણા આકર્ષણા કે આ જોઈએ અને જોઈએ એ મારીતને ખબર હતી એટલે તેણે રૂપ ધારણ કર્યું હતું એવું એટલે રામ લક્ષ્મણે પેલું કુટીર મૂકીને જવું પડ્યું ને એમાંથી આખું રામાયણ સર્જાણું આ સોર્ણમૃગનો સિદ્ધાંત એટલે બ્યુટી પ્રોડક્ટ તો એવી હોવી જોઈએ કે ચકચકીત આકર્ષક દૂરથી દેખાય જોવી ગમે આમ ઢગલાની વચ્ચે પડી ગઈ તો જુદી તરી આવે એવી બનાવો બ્યુટી યુટિલિટી ઉપયોગી હોવી જોઈએ ખાલી રૂપકડી હોય કાંઈ કામનું નહીં આવા ઘણા ફોન આવી ગયા તમને ખબર હશે નાહલા નહીં માર્કેટમાં કારણ કે રૂપકડા બહુ હતા હાથમાં લઈને જાઓ તો પાર્ટીમાં બધા વાવા કરે ઘણાના કપડાં આવતા હોય અમુક પ્રકારના વચનો તો પ્રિયંકા ચોપડાએ એક ડ્રેસ પહેરો તમને ખબર હોય તો એટલે કે તંબુ જેવો ડ્રેસ હતો એમાં બે ચાર જણા પકડવા માટે ભેગા રાખવા પડ્યા હતા પાછળથી ઓલું પગથિયા ઉપર કંઈ અટવાઈ ન જાય એટલા માટે એમાં બ્યુટિફુલ લાગે આમ ફોટો પણ આવ્યો ને ખાલી પ્રિયંકાએ ઊભા ઊભા તો બ્યુટીફુલ લાગે પણ પ્રિયંકાને હાલવું હોય ને એટલા સ્ટેજ ઉપર તો બ્યુટીફુલ ન લાગે એમાં યુટિલિટી નથી બ્યુટી છે સમજો સ્ટીલ ફોટોગ્રાફની બ્યુટી આવે પણ યુટિલિટી નથી ઘણા ઘણાવાળા અમુક આપણે ઉત્સાહમાં આવીને લઈ લીધા હોય ને પેન્ટ પછી પહેર્યા હોય પછી અમ બધું બ્રેકડાન્સ થતો હોય કારણ કે કોઈ રીતે સેટિંગ ન આવતું હોય આપણા શરીરને એની કપડાંને લાગે બ્યુટિફુલ પણ અંદરથી આપણને ખબર છે કે યુટિલિટી નથી આ કામ નહીં લાગે તો પહેલાં તો સુંદર વસ્તુ બનાવો બીજી ઉપયોગી વસ્તુ બનાવો યુટિલિટી એટલે ઉપયોગીતા અને ત્રીજું વાયાબિલિટી પોસા એવી બનાવો નીતર ગમે એવી હારી હશે કોઈ લેવા નહીં આવે એમ તો દરિયાના પાણીને મીઠું કરવાની ટેકનોલોજી હાથ જ છે લોકો કરે છે દરિયાના પાણીનું મીઠું તો કેમ આટલી બધી વાથાકૂટ આપણે વરસાદ માટે કરવી પડે આવડો મોટો દરિયો પડ્યો છે આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં બધે એટલે કે એ ટીપું જે તમે મીઠા પાણીનું બનાવો ને એના કરતાં ટેન્કર આખે આખા નર્મદાના મોકલવા સહેલા પડે એ જે પૈસા ખર્ચાય એ એક ટીપાને મીઠા કરવાના ખરામાંથી એટલે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની સુંદર વસ્તુ બનવી જોઈએ ઉપયોગી વસ્તુ બનવી જોઈએ એન્ડ વાયાબિલિટી પોસાય એવી બનવી જોઈએ એટલી બધી મોંઘી વસ્તુ બની જાય તમારાથી કે પછી કોઈ રીતે હાલે નહીં ઇલેક્ટ્રિક કાર બને છે પણ જો કોઈ લેતું નથી કારણ કે એને પોસાય એવી રીતે નથી મૂકવામાં આવી તો આ કામયાબીનો બીજો કિમ્યો પહેલો મેં કીધું એમ જરૂરિયાતો ઓળખો હિડન ડિમાન્ડને ઓળખો મેં મને યાદ છે વિદ્યાર્થીઓનો એક પ્રોગ્રામ હતો ત્યારે સુરતમાં કહેલું અને થઈ ગયા ત્રણ હજી લગી કે એમાં કોઈ સોલ્યુશન કર્યું નથી આખી દુનિયામાં એમાં કંઈ નથી સુરતની જવાબદારી નથી કે એમ બહુ મૂંઝાતા નહીં કે તમારી માથે ટોપલા નથી નાખી દીધા દુનિયાએ પણ આખી દુનિયામાં હજી એનું સોલ્યુશન નથી આવ્યું મેં પબ્લિકલી કહ્યું હતું કે મોબાઈલ ફોનમાં તો હવે એન્ડ આવી ગયો એટલા સુધારા લોકોએ કરી લીધા એટલી વસ્તુઓ નાખી દીધી એટલા ફીચર નાખી દીધા પણ બેટરીમાં મેળ નથી પડતો લોકો જેમ બોલા પહેલાં કેમ ચાના કપ ગોતતા હોય ને ક્યાંક જઈને એમ હવે ચાર્જરના પિન ગોતતા હોય છે તો બેટરીમાં જે માણસ કામ કરશે ને હવે નવા જમાનાનો કોઈ એવો સંશોધક કે યુનિક બેટરી બનાવશે લાંબી ચાલે એવી એ અબજપતી થઈ જવાનો સરાતો રાતોરાત એનો દેશ અબજપતિ થઈ જશે એની ઇકોનોમી ફરી જશે કારણ કે આખી દુનિયાની જરૂર છે એ પેટર્ન જેની પાસે હોય એની જરૂર આખી દુનિયાને છે હવે જો આ કોઈ મેં કીધું એમ કોઈ અરજી લખીને જ કીધું નથી કે બેટરી નવી બનાવો પણ તમને મને અનુભવ જ છે કે જેઓ કોઈક બેટરી નવી બનાવશે કોઈક બનાવશે જ લોકો તો તૂટી જ છે એવું કામ કરવા માટે જો બે પાંચ વર્ષે કોકને સક્સેસ મળશે એ જે ખૂણેથી મળશે એ અમીર થવાનો એનો દેશ અમીર થવાનો તો આમ જરૂરિયાતને ઓળખવાની હોય અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરો પણ ત્રીજો કિમ્યો હજી તમને કહું છું કે એવું નથી કે બધી વખતે જરૂરિયાતને ને પ્રોબ્લેમ સોલ્વ કરો એમ જ લોકોને મજા આવતી હોય ડ્રીમ સેલિંગ કરો સપનાના સોદાગર કાલે ઘને સફેદ બાલ ભગવાને નથી દેખાત તમે ક્યાંથી ભેગા કરશો કાં કાળા ન રે કાં ઘણા ન રે કાં કાળા અરે સોરી સફેદ તો હું ઉટાવળમાં બોલી ગયો વાસ્તવિકતામાં બરાબર કાલે ઘનેવર સુંદર બાલ એવું કહેવાય છે તો વિચારજો નથી પ્રેક્ટિકલી પોસિબલ નથી કેટલી પ્રોડક્ટ વેચાય તમે જુઓ ચૌદા દિનો મેં કા અહેસાસ જે ફેક્ટરી સેટિંગ છે એ તો કંઈ ફરવાના જ નથી ને હાંજ પડે પાછા પાછા રિસ્ટોર થઈ જ જવાના છે આ તો ક્રીમની બધા તમે જુઓ ભેગું લખેલું હોય ત્રણ વાર લગાડવું ઘસી ઘસીને સાફ કરવું ભેગા ટિશ્યુ રાખવા આમ કરવું તેમ કરવું એવા ચાર પાંચ સૂતનાઓ હોય એટલે માણસ આમ તેમ મારા જેવો જે આળસું હોય જે કોઈ દિવસ આટલું બધું મોઢું ધોવા ન જતો હોય બાથરૂમમાં એ ચાર વખત મોઢું ધોતો થઈ જાય ચાર વખત હાથ ધોતો થઈ જાય એટલે શેડ ફરે ઉપર ઓળી ધૂળ ચોટી ગઈ હોય ને આપણા ઘરની એ નીકળતી જાય એટલે આપણને એમ લાગે કે થોડીક તો બ્રાઇટનેસ આવી છે આમ થોડુંક તો આપણે બે પોઈન્ટ તો વધ્યા છે તો તો આ દેશની અંદર રંગભેદ જેવી સમસ્યા ન રહે આખી દુનિયામાં ન રહે દેશ શું કામ આ દક્ષિણ ભારતને ઉત્તર ભારતને આ કાળા અને ગોરાની માથાકૂટ જ બંધ થઈ જાય ને જો આવા થી કેટલું ઈઝી સોલ્યુશન છે આખા અમેરિકન પ્રશ્ન સોલ્વ થઈ જાય તો મિત્રો છતાંય વસ્તુઓ વેચાય છે સફેદ દાંત સફેદ બાલની પણ સફેદ દાંત તો વેચાય જ છે પ્રફુલભાઈ આપનું સ્વાગત છે તો સફેદ દાંત હવે તમે વિચાર કરો એવું દંતમંજન તમે બનાવો તમારા દાંત સિત્તેર વર્ષ લગી એમને એમ ટકોરા બંધ રહે હલે નહીં ચલે નહીં દુખે નહીં પણ કાળા ભવ આમ દિબાંગ થઈ જાય ગિરનારની શીલા જેવા લાગે તો એ વેચાશે નહીં કારણ કે એમાં સપનું નથી ઓલું તો એક સપનું છે સાબુ શેમ્પુ આ બધામાં ભેગા સપના છે કે આ લગાડશું તો આવા થશું આ મળશે તો આવા થાશું એટલે તમે જાહેરાતો જુઓ ને તો તમને એમ ખ્યાલ આવે ઓલા બોડી ડિયોડરન્ટની જાહેરાત બતાવે આ મલા બે ડિયોડ્રન્ટ ભાઈ લિફ્ટમાં જતા હોય તો પંદર વીસ છોકરીઓ વીટળી વળે તો આ દુનિયામાં લગ્નના પ્રશ્નો જ ન રહે ને જ દઈ દેવાનું જ તમારે મેરેજ બ્યુરોમાં જવાનું જ નથી આ છોકરી હું કેમ છપાવો છો આટલી બધી રવિવારે જોઈએ છે જોઈએ છે લગ્ન વિષયકને સુશીલ સુંદર ગુણકારી જાહેરાત હોય કે કન્યાની જાહેરાત હોય આપણને ખ્યાલ ન આવે આ તો આડવાત છે આડવા સાથે સંબંધ નથી પણ સુરતમાં મને વિચાર વાવેતર કરવું ગમે કારણ કે ઉગે બીજે કરો તો પછી શું થાય કે એ આમને વહી જાય પાછું ઉપરથી પાણી પડીને ભેગા દાણા જતા રહે અહીં તો ઉગે એટલે હું આજે વિચાર આપું છું કે મેં એક હમણાં એવો વિચાર કર્યો આ તાજો વિચાર છે નવો મૌલિક કે આપણે છોકરી જોવા જાઉં એવું કહીએ છીએ એને કંઈ બધા કંઈ એવા તો હોતા નથી કે રણબીર કપૂર જેવા છોકરી હોય જોવા આવતી હોય એટલે છોકરી જોવા જાય ખરા એમાં કંઈ વાંધો નહીં હવે છોકરીઓ બધી સ્માર્ટ થઈ ગઈ છે એટલે એ ઇન્ટરવ્યૂ કરી લે એવી છે ઓલા ડેમ હું ઇન્ટરવ્યૂ કરું છું પણ છોકરી જોવા જાઉં એમાં એ ભાવ છે ને ઓલો ફર્નિચર જેવો છે કે આ કેવો કલર છે ને કેવો કબાટ છે ને ગેરંટી છે કે નહીં ને બરાબર આ ફર્નિચરનો ભાવ છે જોવો શબ્દમાં એટલે મળવા જવું એવો શબ્દ કરવામાં શું વાંધો ફેરફાર કરીને આપણે ઘણા ફેરફાર કર્યા શબ્દકોષમાંથી ઘણા શબ્દો છે એ આપણે કાઢ્યા અમુક શબ્દો બંધારણીય રીતે હવે આપણે બોલી શકીએ એમ નથી આપણા દાદા બોલતા પણ આપણાથી ન બોલાય કાદાકીય ગુનો છે કારણ કે આઉટડેટેડ થઈ ગયા જૂના થઈ ગયા અપમાનજનક લાગે તો મને છોકરી જોવા જાઉં એ દુરુપયોગ છે એ અપમાનજનક થોડોક લાગે છે છોકરીઓને નહીં લાગતો હોય પણ મને લાગે છે તો મારે ખાલી આટલો જ સુધારો સૂચવવો છે કે છોકરીને હું મળવા જાઉં કે છોકરાને ફોર ધેટ મેટર એવું કંઈ જરૂર નથી નહીં જઈ શકાય આ ફોડે એનઆરઆઈ વાળા નથી આવતા મારો મુદ્દો આટલો જ છે કે સાયકોલોજીકલી જોવાના ભાવમાં પેલું ફર્નિચર એલિમેન્ટ છે મળવાના ભાવમાં એ નથી મળો એમાં જોવાય જ જશે ને આપોઆપ કારણ કે પાટા બાંધીને ગાંધારીની ધ્રસની જેમ તો મળવાનું નથી તો આ તો આડ વાત આવી પણ જો વિચાર કરો આવો નાનો સુધારો છે ને ઘણી વખત સમાજની માનસિકતા બદલાવી શકે છે તો એક નાના શબ્દનો સુધારો પણ આજે ન ખબર પડે કારણ કે આપણે બધા તો હવે પાકા ઘડા થઈ ગયા પણ હવેના જે બાળકો હોય મોટા થાય ત્યાં સુધીમાં મેન્ટાલિટી ફરે ખરી કે ભાઈ મળવાનું છે આ આ કોઈ બધા દુકાનમાંથી થતી ખરીદી જેવો ભાવ નથી સામે મળેલી વ્યક્તિને મળીને નક્કી કરવાનું છે ગુજરાતી શબ્દ જ છે કોઈ આયાતી શબ્દ નથી મળવું એ તો આવી નાની વાતો પણ હોય છે જે તમે સુધારી શકો પણ બિઝનેસના એંગલથી આપણે પાછા આવીએ તો મેં કીધું એમ થોડા આપણે વચ્ચે સાઈડ ટ્રેક ડાયવર્ઝનમાં જતા રહ્યા પણ બિઝનેસના એંગલથી તમે પાછા આવો તો વિચાર કરો કે માણસને સપના ગમે જાહેરાતો પણ એ જ એંગલથી બનાવવામાં આવે અને એ પાછી જોઈને આપણને મજા આવે એક પણ ઠંડા પીણાની અંદર પ્યાસ ઘટે એવું કંઈ છે જ નહીં કારણ કે પ્યાસ તો વધે એમાં અંદર જે એરેટેડ સોફ્ટ ડ્રિંક હોય તમને ખાતરીથી કહું તમને તમારે ખાતરી કરી લેવાની છૂટ અહીં જેટલા બેઠા છે દરેકને ખાતરી કરી લેવાની છૂટ તમે છાશ પીવો સાદું લીંબુ શરબત પીવો કેરીનો બાફલો પીવો આમલવાણું પીવો આવા પંદર તમને હું દેશી ને દેશી ડ્રિંક કહી દઉં એ પીવો એટલે તમને તરસ નહીં લાગે બીજી વાર એક ગ્લાસ પીશો પછી તરત તરસ નહીં લાગે સોફ્ટ ડ્રિંક પીશો એટલે તરત થોડીક વાર પછી તરસ લાગશે એ તો એનું માર્કેટિંગ છે મને સેમસંગ કંપનીના એક એક્ઝિક્યુટિવ એવું કહેલું કે અમારી પાસે અત્યારે ગેલેક્સી એઇટ સિરીઝ આવી ગેલેક્સી ટ્વેલ સિરીઝના પ્રોટોટાઇપ તૈયાર છે પણ બધા ફીચર એકમાં આપી દો તો પછી નવું મોડલ કોણ લે ક્યારેક તો એવું થાય થાય કાંઈ વાંધો નહીં એમાં એની અરે આ એની ઉંમર નથી અને એ મોટા થશે ત્યારે એ આપણી ઉંમરની હોય એટલે એમાં કંઈ બહુ મૂંઝાવા જેવું નથી આપણે આપણું કામ ચાલુ રાખવું બરાબર મને બોલવામાં કંઈક ક્ષતિ નથી થતી બાળકનો તો સ્વભાવ છે બાળક નાનું હોય તો રડે ખરું સાચી સહી કરે રમે તો આપણે કંઈ આપણે બાળક નથી આપણે મેચ્યોર છીએ તો આપણે એના રિએક્શન આપવાને બદલે આપણે આપણું કામ કરવાનું તો મુદ્દો એ છે મિત્રો કે જ્યારે જ્યારે તમે તમે કોઈ પણ જગ્યાએ દુનિયાની અંદર જાઓ નવી વસ્તુઓ જૂની વસ્તુઓ એની વચ્ચે કમ્પેર કરતા થાવ કે આ નવું આવ્યું છે આ હમણાંનું છે આ લેટેસ્ટ છે આ મોડર્ન છે તો ક્યારેક ને ક્યારેક તો એવું બનશે જ કે તમે જે વસ્તુઓ જૂની વિચારી હશે કે આ આપણી બહુ કામની હતી ને બહુ ઉપયોગી હતી ને બહુ સ્પેશિયલ હતી એ અઉપડેટેડ થઈ ગઈ હશે જૂની થઈ ગઈ હશે નકામી થઈ ગઈ હશે એના ફીચર છે એ જૂનવાણી થઈ ગયા હશે એને અપડેટ કરવાની જરૂર પડશે માણસની લાઈફ સાઇકલ હોય એમ પ્રોડક્ટની પણ લાઈફ સાઇકલ હોય બિઝનેસમાં એને અપડેટ કરવી પડે વચ્ચે વચ્ચે ધક્કા મારવા પડે સુપર ન્યૂ ફ્રેશ ડિલાક્સ આવા આવા સ્ટીકર ચોંટાડવા પડે વેલ્યુ એડિશન કરવી પડે અમે જ્યારે ભણતા માર્કેટિંગ મેનેજમેન્ટ ત્યારે અમને અમારા સાહેબો એવું શીખવાડતા કે કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ અલ્ટિમેટ ગોલ ગ્રાહકનો સંતોષ અમારો મુદ્રાલેખ છે એમ ઘણા લખતા આમ હવે આખો કોન્સેપ્ટ ફરી ગયો દુનિયામાં કસ્ટમર ડિલાઇટ ગ્રાહકને આનંદ આપો ખાલી સંતોષ નહીં સારી વસ્તુ આપો એમ નહીં આનંદ આપો કસ્ટમર ડિલાઇટ એટલે તમે આઈસ્ક્રીમ શોપમાં જાઓ કે મલ્ટીપ્લેક્સમાં જાઓ વાતાવરણ એવું કરવામાં આવે કે તમને આ પાંચ મિનિટ બેસવાનું મન થાય કે ખાવા પીવાનું મન થાય અંદર આમ એમ્બિયન્સ સરસ હોય મ્યુઝિક વાગતું હોય સરસ કલરફુલ ટેબલ હોય કલરફુલ વોલપેપર હોય આ યુગ એવો આખો કસ્ટમર ડિલાઇટ એટલે જ હું કહેતો હતો કે ઘણી કંપનીઓની સ્માર્ટનેસ હોય કે બધું એકસાથે આપી દે તો તો પછી એનો બિઝનેસ આગળ કેવી રીત ચાલે ટુકડે ટુકડે આપવાનું ગ્રેજ્યુઅલ રિલીઝ કરવાની દવાની દુનિયામાં એવું હોય ને કે બધી દવા કંઈ આમ તાવ આવ્યો હોય એટલે સવાર બપોર સાંજ ખાવાની ટીકડી ઘણા એમ ન થાય કે એકાડે દસ ખાઈ જાવ તો ઉતરી જાય આ પાંચ દિનની રાહની ને તાવ ઉતારવા માટે પણ એમ ન હોય એનું સસ્ટેન રિલીઝ હોય એમ બિઝનેસમાં પણ સસ્ટેન રિલીઝ જોઈએ કામયાબ થવા માટે ગ્રેજ્યુઅલ ધીરે 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 બધો ડોઝ એકાડે નહીં આપવાનો માપમાં આપવાનો મોદી સાહેબ એના માસ્ટર છે ચેમ્પિયન છે એના મગજમાં દસ યોજના એકારે હોય પડી એકારે બધીનું ઉદઘાટન ન કરી નાખે એ સસ્ટેન્ડ રિલીઝ કરે ધીરે 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 એટલે ગ્રેજ્યુઅલ બધાને ખ્યાલ આવે એક વસ્તુ પેલા પૂરી થાય પછી બીજી વસ્તુની શરૂઆત થાય એક સાથે બધા નિર્ણય લ્યો પછી શું આમ આદિત્યનાથે આવીને આમ જોવો જો એક મહિનામાં બધા નિર્ણય લઈ લીધા ધાડ ધાડ ધડ પછી પછી છાપા છાપામાં નીકળી ગયા બરાબર નરેન્દ્રભાઈ આપણે નિર્ણય લીધા હોય તો તમે વિચાર કરો એક મહિને એક મૂકે એટલા માટે લોકોને આમ પૂછે કે આ એકસો આઠ આવી ગઈ હં હવે જ્યોતિગ્રામ આવી ગઈ હં એમ ઠીક થતું જાય ઓલું માણસ કન્ફ્યુઝ થઈ જાય કે હવારે કંઈક ઓલી રજાનું આવ્યું હતું ને હાંજે કંઈક ઓલું દુકાન બંધ કરવાનું આવ્યું હતું ને પછી શું આવ્યું હતું પછી લોકો ભૂલી જાય આ તમને પોલિટિક્સની વાત નથી કહેતો પણ હું તમને સમજાવું છું કે બિઝનેસમાં કામયાબીના કિમ્યામાં સાયકોલોજી પણ મહત્ત્વની છે ઘણા લોકો એટલા ફેસબુક ઉપર વીસ સ્ટેટસ દિવસને અપલોડ કરી નાખે એમ થાય કે ઓહો દુનિયાને કેટલું બધું કહી દીધું પણ તમે તમે વીસ સ્ટેટસ અપલોડ કર્યા હોય તો આગલું સ્ટેટસ તો તમારું ઢંકાઈ જવાનું તમે જો માણસો જો વાંચવાના જ નથી તમે ટાઈમ જ નથી આપ્યો પૂરું વાંચવાનું તમે તમે રદ કરી નાખ્યું તમારું જૂનું સ્ટેટસ તો ટાઈમ આપો આમિર ને બધા કેવી રીતે ત્રણસો કરોડવાળા થઈ ગયા હતા સિમ્પલ લોજિક છે ટાઈમ ગેપ ક્રિએટ કર્યો મહિને એક પિક્ચર કરતા આપણા જૂના જે સ્ટાર હતા બધા મહિને એક આવતું મિથુનના તો દિવસમાં ત્રણ આવતા મને યાદ છે ને એક શુક્રવારે ત્રણ પિક્ચર મિથુનના રિલીઝ થયા હતા હવે આ લોકો ગેપ જ ક્રિએટ કરી નાખો કે સો કરોડ તો મળી જ જાય ગેપ ક્રિએટ કરો એટલે હવા ઊભી કરો એને એને જામવા દ્યો સરખી રીતે એને ભલે એમ કે તમે એક એક જ વસ્તુ બનાવો પણ પ્રીમિયમ ક્વોલિટીની બનાવો બાહુબલી પાંચ વર્ષે બહીના બે ભાગ પણ એ ક્વોલિટીના એ પ્રીમિયમ લેવલના બૈના કે કોઈ હોલીવુડ બોલીવુડ કોઈની રિલીઝ કરવાની હિંમત નથી શુક્રવારે સામે લોકોને ખબર જ હતી કે આનું બહુ મોટું ઓપનિંગ આવશે તો હવે આ યુગ છે ગેપ પાડવાનો સ્ટેપ બાય સ્ટેપ જવાનું બિઝનેસની અંદર એક સાથે બધા આઈડિયા ઠલવી નહીં દેવાના એક સાથે બધું બધા પત્તા ખોલીને શો ઓફ નહીં કરવાનો ધીરે ધીરે પત્તા ઉતરવાના એક પછી એક તો આ નાના નાના મેં તમને એલિમેન્ટ કીધા કામયાબીના કિમિયાઓના પણ મારે ખાલી આટલી જ વાત અટકાવવી નથી મારે કેટલા કેસ સ્ટડી તમને કહેવાય છે આઈઆઈએમ જેવી સંસ્થામાં તમે જાઓને તો તમને આમ એક બે ત્રણ ચાર એમ કરીને ન ભણાવે રિયલ લાઈફના કેસ સ્ટડી સમજાવે કેવી રીતે ચાલે છે અને કેવી રીતે વસ્તુ નથી ચાલતી રિયલ લાઈફમાં ઘણી વસ્તુઓ તમને બહુ યુનિક રીતે જોવા મળે અમેરિકામાં હમણાં એક ઘટના બની એક સર્વે છે પ્રોડક્ટિવિટી સર્વે અમેરિકામાં સર્વે બહુ સરસ રીતે થાય મોટા મોટા થાય ઇઝીલી થાય કારણ કે ડેટા પૂરો હોય આપણે હજી આધાર લિંક કરવામાં હજી અમે અનુન કાનજીભાઈ ચર્ચા કરતા હતા કે આવડી મોટી વસ્તી કેવી લિંકઅપ થશે તો સર્વે એવો થયો કે જે લોકોના કોમ્પ્યુટરમાં સફારી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર આ બે બ્રાઉઝર હતા એની પ્રોડક્ટિવિટી ક્રિએટિવિટી ઓછી હતી જે લોકો ક્રોમ મોઝીલા ઓપેરા એવા બ્રાઉઝર વાપરતા હતા એની હાયર હતી આવું તો કે જાદુ ટોણાં તો હોય નહીં કે બ્રાઉઝરની ઓલા ભાઈ જેમ બુકમાં કહેતા હતા કે આ બુક રાખવાનું વાઇબ્રેશન બહાર આવશે એમ બ્રાઉઝરમાંથી વાઇબ્રેશન આવતા હોય કે માણસ આળસુથી જાય કામ ઓછું કરે બ્રાઉઝર એટલે ઇન્ટરનેટમાં આપણે જે વિન્ડો ખોલીએ એનો સોફ્ટવેર યુવાનોને તો ખબર જ હોય પણ કદાચ અમુક વડીલોને ન ખ્યાલ હોય તો બહુ માથાકૂટ કરી માથાફોડી કરી કોઈ રીતે આવો કાંઈ આવે નહીં આ તો કંઈક જાદુ બધાયને બધાને કે આવું તો કંઈ એલિમેન્ટ હોય અંતે પાછો સર્વે કર્યો દો સેમ રિઝલ્ટ આવ્યું અને પછી એડમ ગ્રાન્ટ નામના એક એક્સપર્ટ છે બિઝનેસ કન્સલ્ટન્ટ એમને હાયર કરવામાં આવ્યા કે આ રિઝલ્ટને તમે આને બધો ડેટા છે એ કોન્ટિફાઈ કરો અને તમને અમને તારણ કાઢી દો કે ખરેખર શું થઈ રહ્યું છે અને એમણે તારણ કાઢ્યું કે એક્સપ્લોરર વિન્ડોઝમાં આવે તમે પીસી કે લેપટોપ લો તો મોટા ભાગે વિન્ડોઝ હોય અને વિન્ડોઝ ન હોય તો એપલ હોય અમેરિકામાં બે જ સૌથી વધારે ચાલે છે બે અમેરિકન કંપની છે વિન્ડોઝ ને એપલ સફારી છે એપલમાં આવે જે લોકો ખરીદેલો પીસ ડિફોલ્ટ સેટિંગમાં વાપરતા હોય ને એ અને સફારી જ વાપરે કારણ કે એ ફેરવે જ નહીં ક્રોમ ડાઉનલોડ કરવું પડે મોઝીલા ડાઉનલોડ કરવું પડે ઓપેરા ડાઉનલોડ કરવું પડે એની સાઇટ ઉપર જાઓ બે બટન ક્લિક કરો ફાઇલ સેવ કરો ફાઇલને ડબલ ક્લિક કરીને પછી ઓપન કરો આટલી મહેનત લેવી પડે ટૂંકમાં એ લોકોની જ પ્રોડક્ટિવિટી હાઈ હોય જે લોકો બાઉન્ડ્રીની બહાર જઈને ફટકા મારતા હોય સ્કોર તો થાય બિઝનેસ એન્ટરપ્રિન્યોર એ શબ્દ છે ફ્રેન્ચ શબ્દ છે એન્ટરપ્રિન્યોર એટલે જે પોતાનો બિઝનેસ કરે એન્ટરપ્રિન્યોર નો લિટરલ मीनिंग શબ્દશઃ અનુવાદ શું થાય ખબર છે リस्क टेकर જોખમ લેનાર જોખમ લેવા વાળા જ હંમેશા બિઝનેસમેન થઈ શકે બરાબર હું આમ પિતૃપક્ષ નગર એટલે મે નાગરોની દુનિયા બહુ નજીક થી જોઈ હોય સચિવ થાય પ્રિન્સિપલ સેક્રેટરી થાય સીઓ થાય કંપનીના કંપની નો ખોલે એ પટલ કરી નાખે એ ખેતર ખેતર વેચીન કરી નાખે કે આપણે બહુ ખેતી કરી હવે આપણે ખેતીમાં નથી મેળ પડે હવે આપણે ધંધો કરીએ મેં તો બે દુનિયા જોયું હોય નજીકથી માતૃપક્ષ ને પિતૃપક્ષ એટલે તમને નિખલસ વાત કરું છું આ કંઈક ચોપડીમાં લખાયેલી થોડી ભાઈ અમેરિકાવાળા થોડા આવા સર્વે કરે અમે કઈ રોજ સર્વે અત્યંત મેધાવી બુદ્ધિશાળી સાહિત્યપ્રેમી બધું હોય પણ એમ કે એ માથાકૂટમાં આપણે પડવું નહીં આપણે મુખ્યમંત્રી કોકને થવા દેવાના આપણે સેક્રેટરી તરીકે રિટાયર થવું પેન્શન લઈને આ સીધી એક વાત જ કે ભાઈ બુદ્ધિ હોય આ હોય સીઈઓ થઈ જાય અડધું આકાશવાણી હલતા હલાવતા હોય અડધી નેશનલાઇઝ બેંક એક જમાનામાં હલાવતા લોકો મજાકમાં એની બી કહેતા જીઈબીને જ્યારે જીઈબી હતું ત્યારે આવા તો બધા નાગરો જ છે ચીફ એન્જિનિયર તરીકે અને ઉપર મોટા બોસ તરીકે એટલે એની બી નાગર ઇલેક્ટ્રિસિટી બોર્ડ પણ એમાંનો કોઈ ઉર્જામંત્રી ન થાય સૌરભ પટેલ થાય બરાબર હું તો ડિફરન્સ બરાબર સમજો છું શું કામ આંતરપ્રિન્યોર એટલે એ રિસ્ક લે એટલે તમે જોજો આ સુરતના એંગલમાં તમને કહું સુરતમાં તો આપણે ઘણા એવા મિત્રો છે વડીલો છે આપણે તો જોયા જ છે આ વેન્ચ્યુર એરલાઇન્સ જેમાં હું ઉડાઉટ કરું છું કેટલાય વખતથી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તમે એમ કે આ એરપોર્ટ આવડું મોટું બનાવ્યું હોય તમે કઈ કઈ ફ્લાઇટ આપો 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 ન આપો તો કાંઈ વાંધો નહીં હવે અમે ફ્લાઇટ આપીએ હાલો તમે ન આપી શકો તો અમે આપશું તમારાથી રોડ નહીં થાય તમે રોડ કરી નાખશો તમારાથી હોસ્પિટલ નહીં થાય તમે આવડી મોટી કિરણ હોસ્પિટલ કરી નાખશો હવે કઈ થોડી આવતી પેઢીની અમે રાહ જોશું અમારી હાથમાં તાકાત છે તો અમે કરીને બતાવશું આજે આ એટીટ્યુડ છે ને સુરત નું એટીટ્યુડ એટલે હું ઘણી વાર સુરતમાં આ નથી કહેતો પણ બહાર જાઉં ને ત્યારે કહેતો હું બીજાને બીજા લોકોને મોટિવેટ તો કરવાના હોય ને ગુજરાત આખામાં તો એને કહેતો હું કે મમરાની મોટી બધી ગુણ હોય મોટી બધી ગુણ આવે એમ તમે એમ કહો કે આપણે મમરા લેવા છે પાંચસો રૂપિયાના પાંચસો રૂપિયા બધા આવડે મોટી કોથળી ફળાઈ જાય મમરાની મમરાની મોટી ગુણ હોય પણ ફોફું હોય તમે એક હાથે ઊંચકીને લઈ જઈ શકો એની વેલ્યુ માર્કેટ વેલ્યુ શું પાંચસો રૂપિયાના મમડા પાંચસોના ધરે થોડાક જૂના થાય તો એનાથી ઘાવા ઘટે તૂટી ફૂટી જાય વાસી થઈ જાય હવાઈ જાય પણ હીરાની પડીકી હોય આ છે જ હોય ખિસ્સામાં રહી જાય આટલી પાંચ કરોડની હોય પાંચસો ન આવે બરાબર પડીકી જ હોય તમે જોજો આ બિઝનેસ નો ડિફરન્સ સમજાવું છું તમને વોલ્યુમ બહુ મોટું કરી નાખો એટલે બિઝનેસ મોટો થઈ ગયો એવું ન માનતા એ મમરાનો બિઝનેસ હોય ઘણી વાર આમ વોલ્યુમ હાવ નાનું લાગે તમને તમને એમ લાગે કે શું કરતા હોય છે ઓફિસમાં બેઠા બેઠા પડી પડકી વેચતા હોય આવી વોલ્યુમ કરોડોમાં આવતું હોય આપણે તો છે ને એમ બધું બહુ જ આમ બધાને ઓલો આમ શરૂઆત કરે ને બિઝનેસની અંદર આવો દરવાજો કરી ને આવી ઓફિસ કર નાખવી ને બોલાવે ઇન્ટિરિયર બોલાવે આ કરે તે કરે બિઝનેસ કરવા સિવાય બધું કરે આ શિયાળાની સવારે વોકિંગ કરવા જેવું છે નવા શૂઝ લઈ આવો નવો જેકેટ લઈ આવો ને આ લઈ આવો ને તે લઈ આવો ને મફર લઈ આવો ને ટોપી લઈ આવો ને પાંચ ભાઈ બંધને ફોન કરો ને જ્યુસ લઈ આવો ને અમારો એનર્જી જ્યુસ છે ને પ્રોટીન શેક છે હાલવા સિવાયના તમામ પરાક્રમ કરવાના ત્યાં શિયાળો પૂરો થઈ જાય આવા મેં બહુ જોયા છે આમ ઉદઘાટન કરે ને આઈસ્ક્રીમ આવે ને કાચના પાંચ માણા રાય હોય ને પંદર ફોટા મૂકી દીધા હોય અંદરને પણ મૂળ જે કામ કરવાનું છે એમાં ધ્યાન જ ન હોય તો આ આપણે ખૂબી છે આપણે એક આવડત છે અમારે એક અખબારી તંત્રી હતા તો મેં એમને પૂછેલું મેં કીધું ભાઈ તમારું તો સરસ ચાલે જ મેગેઝિન તમે આની ઝાઝી કોપી છાપો ને એટલે મને કંઈક તમને કાંઈ એનું કંઈક ઇકોનોમિક્સ નહીં સમજાતું હોય એટલે મેં કીધું ભાઈ હું ઇકોનોમિક્સ ભણો છું પણ આવું મને ઇકોનોમિક્સ ન સમજાણું જે મેગેઝિન સારું વેચાય છે એની તમે કોપી વધારે કેમ નથી છાપતા લોકો લાવલાવ કરે છે પૂરું થઈ જાય સ્ટોલ ઉપર ત્રણ બે દિવસમાં અઠવાડિયાનું મેગેઝિન છે ત્રણ દિન પૂરું થઈ જાય છે એણે મને અદભુત ફોર્મ્યુલા આપેલી મને કહે કે આમાં પૈસા ક્યાંથી આવે મેં કીધું જાહેરાતમાંથી કારણ કે દસ રૂપિયા મેગેઝિનના કોકલે એમાંથી શું પૈસા મળે એટલું તો બાઇન્ડિંગ પ્રિન્ટિંગમાં જતું રહે કાગળના પૈસા ન નીકળે તો મેં કીધું જાહેરાતમાંથી પૈસા આવે મને કે જાહેરાતના તો પૈસા ફિક્સ થઈ ગયા છેલ્લા પાના આટલા પહેલાં પાનાના આટલા અડધા પાનાના આટલા ઓલા પાનાના આટલા મેં કીધું હા તો મને કહે કે હવે હું કોપી ઝાઝી છાપું તો મને નફો થાય કે ઓછી છાપું તો પણ નફો થાય ઓપરેટિંગ કોસ્ટ ઓછી કરો કારણ કે તમને ફાઇનાન્સ તો આવી ગયું પૂરું જેમ ઓપરેટિંગ કોસ્ટ ઘટાડો એમ પ્રોફિટ વધતો જાય એટલે આપણે એમ કે ને હું એ ચક્કર ખાઈ ગયો ત્યારે મેં કીધું આવું તો હળવું આપણે કોઈ ભણ્યા જ નહોતા ઇકોનોમિક્સના ક્લાસરૂમમાં કોઈથી આપણે ભણાવ્યું જ નહીં કોઈ આવું કે કોપી ઓછી છાપો તો જ નફો થાય તો મારો વિચાર એ છે કે લોકો પ્રેક્ટિકલ થાય ને કેસ સ્ટડીની વાત હું એટલે કરું છું બીબીએ ને એમબીએના આખે આખા કોર્સ પૂરા કરે ને પાંચ વર્ષ એના કરતાં પાંચ વર્ષ કોક ધંધામાં સફળ થયેલા માણસથી ભેગો રહે ને ખાલી ભેગો જ રહે કાંઈ ન કરે જોયા કરે આપણે એને ગુજરાતીમાં એક શબ્દ છે પલોટવું પલોટાય બરાબર જેમ ઘોડાને પલોટવું આપણે એમ પલોટાય તો વધારે સફળ થાય ડિગ્રીવાળા કરતાં આ મારો મારું તો નિરીક્ષણ છે ડિગ્રીવાળા કરતાં વધારે સફળ થાય કારણ કે એને પ્રેક્ટિકલ જોયું હોય એને જોયું હોય નીચે જઈને જોયું હોય કે આમાં શું મામલો છે એકચ્યુઅલ કસ્ટમર શું વિચારે છે એકચ્યુઅલ ડિમાન્ડ શું છે એને કેવી રીતે ટેકલ કરવી હવે દાખલા તરીકે મોટા ભાગના લોકો પ્રોડક્શનમાં ધ્યાન આપે ડિસ્ટ્રીબ્યુશનમાં આપે જ નહીં જે મિનિટે તમે પ્રોડક્શન બહાર પાડો ને છાપામાં જાહેરાત આપી દીધી રેડિયોમાં જાહેરાત આપી દીધી ટીવીમાં જાહેરાત આપી દીધી લોકો તો લેવા દોડવાના એ મિનિટે બહાર મળવું જોઈએ મળતું જ નથી જ શું કરશો બે વખત ધક્કા ખાઈ માણસ ત્રીજી વખત બીજી જગ્યાએ જતો રહેશે આ ચીન પાસેથી શીખવાનું છે આ અમેરિકા પાસે શીખવાનું છે એક જ સરખી વસ્તુ આખી દુનિયામાં એક સાથે લોન્ચ કરે એક મિનિટમાં પહોંચી જાય આખી દુનિયામાં એટલે એડવાન્સ પ્લાનિંગ કેવડું હશે શિપિંગ કરવાનું પહોંચાડવાનું એક દિવસે સવારમાં જાહેરાત આવે કે આ મોબાઈલ ફોન આઈફોન આવ્યો કે એસેટ આવ્યો તમે બીજા દિવસે સવારમાં લેવા જાઓ તો તમામ શહેરમાં અવેલેબલ હોવો જોઈએ આ બોલવામાં સીરું લાગે છે સાહેબ પ્રેક્ટિકલી અઘરું છે આ ડિસ્ટ્રીબ્યુશન આપણને નથી ફાવતું મેં જોયું છે પ્રજા તારીખ આપણી મેન્ટાલિટી મેં તમને ને ઓલી સંતોષી નર સદા સુખી બિઝનેસમાં અસંતોષી નર જ સદા સુખી તમને સતત એક્સપાન્શનના વિચાર આવવા જોઈએ કે હજી વધારે કેવી રીતે થાય હજી આ વોલ્યુમ કેવી રીતે વધે હજી નવું કેવી રીતે થાય તો આ કર્યું છે લોકોએ વોલ્ડ ડિઝની ગુજરી ગયા પછી ડિઝની સ્ટુડિયો હજી કમાય છે ચાલીસ વર્ષે ડિઝની તો છે ને એના બોર્ડ ઉપર ડિઝનીનું નામ છે ખાલી નો ઓટોગ્રાફ છે એવી રીતે કમાય છે એટલા માટે કમાય છે કે નવું ગેમમાં જાઓ આમાં જાઓ સુપર હિરોના ફિલ્મ બનાવો લાઈવ એક્શન બનાવો સિરિયલ બનાવો એનિમેશન બનાવો નવા 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 ઓડિયન્સને તૈયાર કરતા જ જાઓ એટલે જે મિકી માઉસને ડોનાલ્ડક વખતે આપણે તો કોઈ જન્મ જ નહોતા એ મિકી માઉસે ને આપણે ઓળખતા થઈ ગયા જંગલ બુક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગયા વર્ષે તમને યાદ હોય તો સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મમાં જંગલ બુક હતી ટોપ ફાઈવમાં ભારતમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે જંગલ બુકની સિરિયલ આવતી એને એણે ફિલ્મમાં રૂપાંતર કર્યું પૈસા ખર્ચીને કે ઓલરેડી નવું એક ઓડિયન્સ આવશે ને શું કામ તો કે બે રીતે બાળકો તો આવશે જ જોવા માટે અને જે મમ્મી પપ્પા થઈ ગયા હશે એને ઓલી જૂની સિરિયલ યાદ હશે ત્યારે એ બાળક હતા આજથી વીસ વર્ષ પહેલાં એટલે એ મોગલીન જોવા માટે તો આવશે જ એકવાર એટલે ડબલ ઇન્કમ આવા એટીયુડના આઈડિયા છે દુનિયા પાસે પણ હું તમને એક સ્ટડી આપું દુનિયાની નંબર વન કંપનીનો મેકડોનાલ્ડ્સ મેં લેખે લેખેલો એના ઉપર ફાઉન્ડર નામની ફિલ્મ બનેલી એના ઉપરથી વાર્તા જેવો છે તો જ ફિલ્મ બની હોય ને રિયલ લાઈફ વાર્તા જેવી છે અને એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાત છે બિઝનેસમાં ખૂબ કામ લાગે એવી વાત છે રે ક્રોક નામનો મિલ્કશેક મિક્સરનો એક સેલ્સમેન વિચાર કરજો મિલ્કશેકના મિક્સર વેચનારો સેલ્સમેન ઓગણીસો ને ચોપનનું અમેરિકા વિશ્વયુદ્ધ પૂરું થયા પછીનું મેકડોનાલ્ડ ભાઈઓ બે જણા ભાઈ હતા મેકડોનાલ્ડ્સ એટલે નામ મેકડોનાલ્ડ્સ છે એસ એટલે બે ભાઈઓ ભેગા બે ભાઈઓ નાનકડી એક દુકાન કરી પણ દુકાનમાં એને ઇન્ટરેસ્ટિંગ વાત એવી રાખી કે પોતે એન્જિનિયર હતા એટલે એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ અપનાવ્યો કે કોઈ માણસ ઓર્ડર આપે પછી દસ મિનિટે વીસ મિનિટે ને ત્રીસ મિનિટે ઓર્ડર ટેબલ ઉપર જાય ત્યાં લગી માણસ તો બેઠો બેઠો બેઠા જ રહેવાનો ટેબલ ઉપર તો એ લોકોએ જોયું કે અમેરિકામાં બધા ફાસ્ટ લાઈફ જીવે છે દોડાદોડીમાં હોય મુંબઈ ભાગા ભાગાભાગીમાં હોય એક ધારા શાંતિથી બેસીને ખાવાનો ટાઈમ ન હોય તો એમ કે એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ એને એવી રીતે કર્યો કે એક જગ્યાએ બ્રેડ શેકાતી હોય બીજી બાજુ બટેટું શેકાતું હોય ત્રીજી બાજુ સોસ મુકાતો હોય ચોથી બાજુ એમાં કોબી નાન તેને લેટીસની બધું કાપી કાપીને મૂકાતું હોય પાંચમી બાજુ સોસ મૂકી જાય છઠ્ઠી બાજુ ફ્રેન્ચ ફ્રાઈઝ તળાતી હોય આ છ માણસો એવું કોર્ડિનેશન કરે કે એક મિનિટમાં બધું ડિશમાં તૈયાર થઈને તમે ઓર્ડર આપો બીજી મિનિટ ઓર્ડર તમને બીજા બારીથી મળી જાય આજે તમે જોશો આ અને વર્લ્ડ ઓવર એવું નહીં એક જગ્યાએ હવે આ તો બે ભાઈઓએ કરેલી દુકાન બે એન્જિનિયર એટલે ભેજું લડાવ્યું દુકાન હાલી ગઈ આ રે ક્રોકને તો કાંઈ ઓળખાણ નહીં અહીંયા એ બીજા સ્ટેટમાં રહે આપણી ભાષામાં કહું તો એ બંને ગુજરાતમાં મેકડોનાલ્ડની દુકાન હોય અને ઓલા ભાઈ રહેતા હોય ઓરિસ્સામાં હવે એને મિલ્કશેકનો ઓર્ડર આપ્યો આ મેકડોનાલ્ડવાળાએ પોતાની રેસ્ટોરન્ટ માટે છ મિલ્કશેકનો એકારે ઓર્ડર આપ્યો ઓલા ભાઈ તો ફાંકા મસ્તીમાં હતા ઓર્ડર કંઈ આવતા નહોતા માખીઓ મારતા હતા બેઠા બેઠા સેલ્સમેન તરીકે પોઈન્ટ મળે નહીં ઓર્ડર કંઈ વેચાય નહીં તો છ મિલ્કશેકમાં તો રાજીનો રેડ થઈ ગયો ઓહો છ મિલ્કશેક ઓર્ડર વાંચીને ફોન કર્યો કે ખરેખર હાચું છે ને એમ છ મિલ્કશેક એ કરે કહો કે મંગાવ્યા છે તો આપણે ખરેખર ડિલિવરી કરવાની જ કે ભૂલ થઈ ગઈ છે એકને બદલે છ મંગાવ્યા છે ફોન કર્યો ફોન કર્યો ને એને બેકગ્રાઉન્ડના કસ્ટમરના અવાજ સાંભળ્યા કે એક ધારોલા ફોન ઉપર લાંબી વાતય ન કરી શકું ધમાલ ધમાલ બધી ચાલતી હતી પાછો ધબાધમ ધબાધબ લાવ લાવ ચાલતું હતું ફોન પડતો બૂકા પછી એને હવે એ પોતે જ પચાસ વરસ વટાવી ચૂકેલો રેક રોક આખી જિંદગી બીજાની જ સેલ્સમેનશીપ કરી પણ મનમાં આમ વિચાર હતો કોક દી આપણો બિઝનેસ કરવો એમ છું કે આ છ મિક્સર તો સમજા પણ આવું લાવલાવ 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 આવો કોઈ જાતનો ધંધો હતો કે બેકગ્રાઉન્ડમાં આટલું બધા કસ્ટમરના અવાજ આવતા હતા મિક્સરની ડિલિવરી કરવા પોતે ડ્રાઈવ કરીને ગયો જાતે પાંચ રાજ્યો વળોટીને કેલિફોર્નિયા સ્ટેટમાં મિક્સરની ડિલિવરી કરીને એને એમ કીધું કે મારે જોવું છે કે આ કરો જ શું તમે કે આટલા કસ્ટમરની લાઈન છે એટલે કે બીજું કાંઈ નથી અમે વેચીએ જ સેન્ડવિચ બર્ગર પીઝા એવું બધું પહોંચીએ છીએ પીઝા અમે બંધ કરી દીધો છે કારણ કે એમાં વાર લાગતી હતી થોડીક પણ અમારી મજા એ છે કે અમે ફાસ્ટ ફૂડ આમ તમે ઓર્ડર આપો ને આમ તમારો ઓર્ડર આવી જાય તૈયાર થઈને બે મિનિટમાં અને જે વસ્તુ કાગળ વિટાળેલો હોય જ કાગળથી હાથ લૂછીને હાલતા થઈ જાઉં પેલા એ આખું કિચન ફરીને જોયું પછી એમ કીધું કે ભાઈ આ તમે શું આ જ કરવાના છો તો કે આ અમે બે તો બે ભાઈઓ છીએ અમે નક્કી કર્યું કંઈક કરવું જીવનમાં આ કર્યું વાલી ગયું જો હવે સમજો હવે કથા શરૂ થાય જ ખરી રેક રોકે પેલા બે ભાઈઓને એમ કીધું કે આપણે ભાગીદારી કરીએ તમે એક બહુ નાનું વિચારો છો આ તો આખા દેશમાં ફેલાઈ શકે એવો આઈડિયા છે આખી દુનિયામાં ફેલાઈ શકે લોકો પાસે ટાઈમ જ નથી કોઈ વાતનો તમે એને ઓછામાં ઓછા ટાઈમમાં ખાવાનું આપશો ગરમા ગરમ તો લોકો દોડતા આવશે પેલા ભાઈ ભાઈઓને જ સમજાણું નહીં એટલે એને ફરીથી કન્વિન્સ કરવા માટે ગયો અને એમ કીધું કે જો માણસો ચર્ચમાં શું કામ જાય અમેરિકન વાત છે એટલે ખ્રિસ્તી ધર્મની વાત આવે આપણે હોય તો મંદિરની વાત આવે મને એકવાર એક ભાઈ એક ઇન્ટરવ્યુ મારે પૂછ્યું હતું કે ભાઈ તમે એમ કે એવું નથી લાગતું કે આપણે જરૂર કરતાં ઘણા વધારે મંદિરો છે ને જરૂર ઘણી બધી ધર્મસ્થળો છે થોડાક ઓછા થવા જોઈએ ને લોકો પૈડા જ છે ને મફતનું ખાય છે એટલે મેં કીધું મેં કીધું આ બધા અહીંયાથી જો બહાર આવશે છૂટા થઈને તો તમારું મારું શું થશે હારું છે ભલેન પડ્યા રહેતા આપણને નડતા ઓછા એટલા તમે બધું બંધ કરી દો તો અહીંયા જે પડ્યા છે એ તો તમારી સામે આવશે તમારા ઘરે આવશે તમારી શેરીમાં આવશે તમારી બેંક આવીનું ભરે છે એને હેન્ડલ કરવા એના કરતા ભલે શાંતિથી પડ્યા રહેતા ખાઈ પીને મજા કરે આપણને નડે નહીં આપણે આપણું કામ કરીએ મેં તો આવો રમુજી જવાબ આપેલો હસતા હસતા પણ પહેલાં એ તો બહુ સિરિયસલી રેકરોકે એમ કીધું કે લોકો ચર્ચમાં શું કામ જાય તો કે બે પાંચ જણાને ઓળખાણ થાય ભગવાનની ભક્તિ થાય મૂળ મૂર્તો બાળકો સાથે હળીમળીને બેસી શકાય આઉટિંગ તો એણે કહ્યું કે હું મેકડોનાલ્ડની એ પ્રિન્સિપલ ઉપર ચલાવીશ કે ઇટ્સ અ ચર્ચ વિધાઉટ ગોડ લોકો આવે હળેમળે ખાઈ પીવે વાતો કરે ભગવાન ભગવાનની કંઈ વાત નહીં ખાણીપીણી કરો પૈસા આપણને વહેતા થાવ પણ એણે બે પ્રિન્સિપલ રાખ્યા આ એક્સપન્શનમાં બ્રેક રોકના પોતાના બે પ્રિન્સિપલ ભાવ બહુ ઊંચા નહીં રાખવાના અને માણસો બેસવા હોય બેઠા હોય કપલ આવે યંગસ્ટર્સ આવે રોમેન્ટિક જોડાઓ જ આવતા હોય આવા જેને બેસવાની જગ્યા ગોતતા હોય વાતો કરવા માટે આ લોકો બેઠા હોય તો પરાણે ઓર્ડર દેવો એવું નહીં બેસવું હોય બેસે ઊભા થવું હોય તો ઊભા થાય જતું રહેવું હોય જતા રહે ખાવું હોય ખાય બે પ્રિન્સિપલ ઉપર એણે મેકડોનાલ્ડનું નેટવર્ક ક્રિએટ કરતા ગયા એ લોકો પેલા ભાઈઓ પાસેથી એણે રાઈટ લઈ લીધા એક્સપેન્શનના રાઇટ મારા મેકડોનાલ્ડ નામ એનું ભાગીદારી મેં ધંધો ચાલુ કર્યો અલગ અલગ ફ્રેન્ચાઇઝી કરી શરૂઆતમાં પોતે બહુ ચીવટ રાખી કેમ નીચે કચરો ફેંકો હોય જાતે વીણવા જાય જાતે કિચનમાં જઈને બધે ચેક કરે અને નવા નવા આઈડિયા ગોતતો જાય કહેતો જ એણે બહુ એક મોટું સૂત્ર આપેલું એ કે કે ધંધા માટે તમે એવું માનતા હોવ કે બહુ જીનિયસ બ્રેન જોઈએ તો હાઉ ખોટી વાત છે કેટલાય જીનિયસ બ્રેન રખડે રસ્તામાં જીનિયસ બ્રેનો કેટલાય મેં જોયા જ રખડતા જીનિયસનેસ નો જોઈએ તમને એમ થાય કે આ ફલાણે આ બધા જે ઓલા ચોપડીમાં લખેલા હોય ને આવા ગુણ આ ગુણ જોઈએ ને આ ગુણ જોઈએ ને આ ગુણ જોઈએ ને ક્રિએટિવિટી જોઈએ ને કે ક્રિએટિવ માણસો જ ભાડે મળે ગર્વે પૈસા હોય તો ક્રિએટિવ તમે આર્કિટેક્ટ ક્રિએટિવ રાખો પેન્ટર ક્રિએટિવ રાખો આખું ઘર પેઇન્ટિંગ કરાવો ને પેન્ટર પાસે પેઇન્ટર તો ભાડે મળે તમારે પેઇન્ટર થવાની જરૂર જ નથી તમારે પેઇન્ટર ખરીદી શકો એટલી ક્ષમતાવાળા થવાની જરૂર છે એનો ફંડા આપણને કડવો લાગે જો કોઈક વાર કારણ કે આપણને આવું ભણવામાં નથી આવ્યું આપણને આવું શીખવાડવામાં નથી આવ્યું આપણને ઓલી પરલોકની કથાઓ બહુ થઈ જ ને એટલે આ લોકમાં કેમ જીવવું એ કોઈ કહેતું જ નથી યા બધી આપણે એટલે આમ આમ તમે વિચાર કરો કે સ્વર્ગમાં ઘી ધૂતની નદીઓ વહેતી હોય ને અપ્સરાઓ નૃત્ય કરતી હોય ને મોજે મોજ હોય ને આમ 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 બધા 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 ધર્મોમાં આવા વર્ણન છે જન્નતના વર્ણનો છે સ્વર્ગ ને હેવનના ગાર્ડન ઓફ ઇડનના આવા જાત જાતના વર્ણનો છે પણ એ તો વિચાર કરો કે ત્યાં જઈને આટલી બધું આનંદ કરવો હોય છે પ્રેક્ટિસ તો કરો થોડીક આ તો આપણે સીધે સ્વર્ગમાં જ જઈને આનંદ કરવો છે કંઈ કાંઈ તમને ખબર નહીં પડે તો તમે આ ખાસો પીસો શું ત્યાં જઈને એટલે આ આ લોકની વાત છે એટલે તમને કહું છું રિયલ એન્ડ પ્રેક્ટિકલ એણે એમ કીધું કે આ કોઈ વસ્તુ હાલે નહીં ક્રિએટિવિટી જીનિયસનેસ બધી સારી વસ્તુ છે ઉત્તમ વસ્તુ છે ધંધો ખાલી આનાથી હાલતો હોત તો બધા ક્રિએટિવ ધંધાવાળા હોત બધા જીનિયસ છે એ અબજપતિ હોત ધંધો માટે એક જ વસ્તુ જોઈએ એવું એ કહેતો દુનિયાની નંબર વન કંપની છે અત્યારે વર્ષોથી નંબર વન છે મેકડોનાલ્ડ ઇઝ નંબર વન ઓલવેઝ એટલા તો આઉટલેટ છે છત્રીસ હજાર આઉટલેટ પંદર લાખ લોકોની રોજગારી એટલે બધા આંકડા અબજુમાં જ છે પણ એ માણસનું જે એક જ વિઝન હતું કે ટુ બી એ સક્સેસફુલ બિઝનેસમેન યુનિટ ભરઝિસ્ટન્સ ખંત ખંત જોઈએ જે કામ તમારે કરવું હોય ને ઊંધું ઘાલીન મચી જ પડો એની અંદર દુનિયા જે કેવું હોય કે જેમ જેમ માનવું હોય માને લોકો રિજેક્ટ કરે કામ સારું કરો ખરાબ કરો એમ નહીં મચી પડો એટલે એવું નહીં કે ઊંધું ઘાલીન ગમે એવું કામ કરવા માંડો મેં ન કીધું કે પોતે કચરો વીણવા જતો પોતે કિચનમાં જઈને ચેક કરતો બરાબર બને છે કે નહીં કામ સારું કરો પણ મચી પડો ખંતીલા માણસો હંમેશા સફળ ધંધાવાળા થાય અંદર ખંત જોઈએ ખંત શબ્દ તો એને ન ખબર હોય એને પ્રસિસ્ટન્ટ શબ્દ અંગ્રેજીમાં કીધો પરસિસ્ટન્સનો શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદ ખંત થાય આપણી તો મુશ્કેલી હું હવે આપણી પેઢીને ન ખંત સમજાય ન પ્રસિસ્ટન્સ સમજાય ગુજરાતી ખંત કયો તો એમ કે આનું કંઈક સાલું ગુજરાતી કરો બરાબર પરઝિસ્ટન્સ કહેતો એમ કે આ તો ઉપરથી જાય છે આ શું છે પરસિસ્ટન્સ એ સમજાતું મ્યુઝિકનો કંઈક શબ્દ લાગે છે એટલે હવે મારે સમજાવવું પડે કે આ શું છે ખંત અને પરઝિસ્ટન્સ છે શું મેં કીધું ને એમ મચી પડવાનું લાગી પડવાનું કેટલાય લોકો એટલે મેં પેલી જૈવો બુક લખી જ્યારે વિદ્યાર્થીઓ માટે ત્યારે એને ટાઇટલ ઉપર મૂક્યું હતું કે આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ જાજા વિચારવાળા સોચ હો જાય તો ફેસલે કમજોર હો જાતે ગવાનો ડાયલોગ હતો બહુ ઊંડું વિચારવામાં માથાકૂટ ન કરવી પણ આઈ ડૂ ઇઝ બેટર આઈ ક્યુ ખોટો નિર્ણય પણ સમયસર લેશો ને તો ખબર વહેલી પડશે ખોટો હતો બદલાવી શકશો ચિંતન કરી રાખશો ને કે નિર્ણય લેવો કે ન લેવો લેવો કે ન લેવો ત્યાં લગી બાદ વરસાદ પડી જશે વાવણીના નિર્ણય લેવા હોય તો લઈ તો લો ખોટો હોય છે તમને ખબર પડશે બે મહિના પછી કાંઈ નહોતું પણ બીજો વખતે બીજું આવશું તો મારા મિત્રો આ જે વાત છે એટલે રેક્રોકે ફેલાવવાનું શરૂ કર્યું મેકડોનાલ્ડ બ્રધર્સ જૂની પેઢીના આપણા બધા ભારતીય વડીલો હોય ને કે નહીં દૂધ આવવું હોવું જોઈએ કામ આટલું જ થવું જોઈએ આનાથી વધારે આપણે નહીં એટલે આ રેક રોકે એમ કીધું કે નહીં લોકોને વાતાવરણ જોઈએ છે ને લોકોને ફાસ્ટ ફૂડ જોઈએ છે અને ક્વોલિટી જોતી હોત તો એ આવત જ નહીં ક્વોલિટીવાળી રેસ્ટોરન્ટ અમેરિકામાં મજા છે છે એને ક્વોલિટીની જ જોતી એને સ્પીડમાં જોઈએ છે વસ્તુ સ્પીડમાં આપો એને ખરેખર ને આઈસક્રીમ ખવા હશે તો બીજી જગ્યાએ જ અહીં નહીં આવે અહીં તો એટલે આવે છે કે ફટાફટ થાય અને બેસવાની જગ્યા મળે આવા વિઝનથી એણે ડેવલપમેન્ટ શરૂ કર્યું ડેવલપમેન્ટની અંદર ધીરે ધીરે એણે વિઝન એવું કર્યું કે જમીન પોતાની લેવાનું શરૂ કર્યું લેન્ડ એકવાયરમેન્ટ શરૂ કર્યું મેકડોનાલ્ડ બ્રધર્સને ખબર જ નહીં નામ મેકડોનાલ્ડ્સ રાખી લીધું અને એક દીવાલા બે મેકડોનાલ્ડવાળા જેણે ખરેખર મેકડોનાલ્ડના નામે જે કંપની હતી એ લોકોને જઈને કીધું કે જો એમ કે હવે મારી પાસે એટલા પૈસા છે કે તમને ખબર નથી કે તમે ફ્રેન્ચાઇઝીના ભાગીદાર છો અને મેકડોનાલ્ડ કોર્પોરેશન મારું છે અને જમીન જેટલી છે ને જેટલી ફ્રેન્ચાઇઝીની એ મારી માલિકીની છે એટલે ભાઈ કે તમે વકીલો રાખશો ને તો પહોંચી નહીં વળો મને કોર્ટમાં એટલે કોર્ટની બહાર સમાધાન કરવું છે તો ભાગ લઈને છૂટા થાવ બે ભાઈઓ બિચારા મૂંઝાઈ ગયા આમ આ કથામાં બે કલર છે પોઝિટિવ ને નેગેટિવ ભાઈઓ મુંજાઈ ગયા એટલે એણે એમ કીધું કે રેકરોક હવે જો બે પોતપોતાના એંગલથી સાચા છે પેલા ભાઈઓ એમ કીધું કે આ તો અમારો આઈડિયા હતો આ ફાસ્ટ ફૂડ કેવું રીતે ઊભું કરવું એ પેલા કે એમ કીધું કે જો તમે મને જો બતાવ્યું હું તો મિક્સરનો સેલ્સમેન હતો તમે મને આખી દુકાન ફેરવીને બતાવી તો એ મિનિટ જ મને સમજાઈ ગયું હતું કે તમે જો મને આખી દુકાન ફેરવીને બતાવતા હો તો મારી પહેલાં બીજા પચાસ જણાને બતાવી હશે અને મારા પછી એ બીજા પચાસ જણાને બતાવશો તો ટેકનિકમાં કંઈ હવે એક્સક્લુઝિવ રિવ્યૂ નથી તો પાંચસો જણાને ખબર પડી કે તમે કેમ બનાવો છો એક્સક્લુઝિવ તો એમ હતું કે આને દુનિયાના લેવલે ફેલાવવી કેવી રીતે આને ઉપરના લેવલે લઈ જાવી કેવી રીતે આનું બિઝનેસ મોડલ એવું કેમ બનાવવું કે આખી દુનિયા એક જ સરખું ખાતી થાય આખી દુનિયામાં એક એમ લખેલો આવે એટલે લોકો જો ચોંટી જાય કે આ મેકડોનાલ્ડ આ એક મારું ક્રિએશન છે આ તમારું નથી તમે ફાસ્ટ ફૂડ બનાવ્યું એ વાત સાચી એને જ તમને પૈસા આપું છું પ્રેમથી લઈ કોર્ટમાં તો નહીં જ પહોંચી શકો કારણ કે તમારી પાસે ત્રેવડ નથી વકીલ રાખવાની મારી પાસે છે બહુ પ્રેક્ટિકલ એટલે ભાઈ કીધા કે અમારે આટલા ડોલર જોઈએ છે એટલે એને એમ કે ભાગ જોઈએ છે કે ભાગ નહીં આપું આ કંપની છે ને એટલી મોટી થવાની છે કે તમારો ભાગ તો હું નહીં જ આપું પૈસા તમને આપી દઉં જે જોઈએ અત્યારે લઈ લો બે પોઈન્ટ સાત મિલિયન ડોલર એ જમાનામાં એને આપી ભાગીદારી છૂટી કરી રાખી બહુ સરસ છે એની એણે પોતે જ લખેલું છે આ બોલો એક ભાઈએ પૂછવા આવ્યો કે તમારી પાસે બધી ટેકનિક તો આવી ગઈ જમીન તમારી પાસે આવી ગઈ તો તમે એમ કે જાતે જ કરી લીધું હોત ને અમને શું કામ અમે ભેગા રાખ્યા અત્યાર સુધી એટલે બહુ સરસ જવાબ આપ્યો હતો કે બીકોઝ ઓફ ધ નેમ મેકડોનાલ્ડ્સ નામ મેં જ્યારે સાંભળ્યું ને ત્યારે મને એમ થયું કે આમ ક્રોક એવું રાખવું તો કોણ આવે ખાવા માટે પણ મેકડોનાલ્ડ્સ આમ તમે બોલો ને તો આમ જીભ ભરાઈ જાય એમ મેકડોનાલ્ડ્સ મોટું નામ લાગે ભવ્ય નામ લાગે છે અટક કોકની પણ આમ બોલતી વખતે એમ કે ભવ્ય મેકડોનાલ્ડ્સ એમ લાગે બસ એક આ નામના જ તમને આટલા રૂપિયા રાજી આ નામ તમારું હતું એટલે તમને પ્રામાણિકતાપૂર્વક આટલા રૂપિયા આપ્યા હવે રાજી થાવ તો વિચાર કરો આજે અઢાર અબજ ડોલરની મિલકત છે મેકડોનાલ્ડ કોર્પોરેશનની અઢાર અબજ ડોલરની લેન્ડ છે એની પાસે દુનિયામાં ફૂટબોલના ગ્રાઉન્ડ છે આખા આખા એની માલિકીના દુનિયાની સૌથી એટલે બે મિનિટ તમે વિચાર કરો બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને એ તો એનો સાઈડ બિઝનેસ છે ધે આર ઇન ટુ લેન્ડ જેટલી તમે મેકનો જુઓ છો હવે તમારી આસપાસ સુરતમાં મુંબઈમાં અમદાવાદમાં ત્યાં કન્સિડર કરી લો કે જેટલી જમીન છે કે જે દુકાનનો ગાળો છે એ ગાળો સીધે સીધો અમેરિકાની માલિકીનો છે ફ્રેન્ચાઇઝી જ શરતે આપવામાં આવે છે પાર્ટનરશિપમાં આ મુદ્દો એટલા માટે મેં તમને આ નાનો કેસ સ્ટડી આપ્યો કે મહત્વ એ નથી કે તમે પ્રોડક્ટ કેવી ક્રિએટ કરો મહત્ત્વ એ છે કે એને ગ્લોબલ લેવલે કેવી રીતે પ્રમોટ કરો કેવી રીતે પહોંચાડો કેવી રીતે દુનિયાને ગળે ઉતરાવો અને આ વાત છે ને એ આપણે ત્યાં મિસિંગ છે થોડીક એટલે હું તમને આ ફેરવી ફેરવીને કહું છું થોડીક મને ખબર છે આમ આપણે હસતા હસતા જરાક ગંભીર થઈ ગયા પણ આ વાત જરાક સિરિયસલી સમજવા જેવી છે એટલે મેં જરાક આ વાતને આ ટર્ન આપ્યો ખાલી હું તમને પાંચ ટૂચકા કહીને જતો રહું તો પછી આપણે હાસ્ય દરબાર જ ન કરીએ વરાછા બેંકનો આમાં મૂળ વાવેતર તો થવું જોઈએ ને જે ખરેખર વિચારનું કરવાનું છે કામયાબીના ના કિમ્યાનું આપણી પાસે ક્ષમતા બધી જ છે હું અનેકવાર આ કહી ચૂક્યો છું સુરતમાં સો વખત કહી ચૂક્યો છું કે ફોરેનની બધી જ ગાડીઓ આપણે વાપરીએ છીએ ફોરેનના મોબાઈલ વાપરીએ છીએ ફોરેનના એસી ફોરેનના ફ્રીઝ એલજી સેમસંગ ફલાણું કોરિયાનું ફલાણું જાપાનનું આ જર્મનીનું હિટાચી હોન્ડા એક વખત તમારા ઘરે કોઈ જાપાનવાળો કોરિયાવાળો અમેરિકાવાળો જર્મનીવાળો આવ્યો હાલો તમારું એસી રિપેર કરવાનું કામ મારું છે વોશિંગ મશીન હું રિપેર કરી દઉં આપણા જ માણસો છે દસમું ફેલ બારમું ફેલ નકશો ખોલીને જોવે ખબર ન પડે કે જાપાન જર્મની ક્યાં એવા પણ ટ્રાયલ એન્ડ એરર જોઈને શીખી જાય સમજીને શીખી જાય વિચારીને શીખી જાય ટ્રાયલ એન્ડ એરર મેથડથી શીખે એટલે એનો અર્થ એ થયો કે આપણી પાસે પોટેન્શિયલ છે અભાવમાં જીવતો દેશ હોય ને એ સંઘર્ષવાળો દેશ હોય ને સંઘર્ષવાળો દેશ હોય ને એમાં રસ્તા કાઢવાની તાકાત હોય આજે અમેરિકામાં બાળકોને કોમ્યુનિકેશન વિથ સ્ટ્રેન્જર એ શીખવાડવા માટે સ્કૂલમાં વર્ગો ચાલે છે આપણો ચાવાળો છોકરો સુરત રેલવે સ્ટેશને કોમ્યુનિકેટ કરી લે સ્ટ્રેન્જર આરે અજાયના માણા આરે અને મોઢું જોઈને ખબર પડે કે આ ચા નથી પીવાનો એ ખોટો ટાઈમે ન બગાડે જૂતા સિવનારા મોચીઓ હોય ને એ તમારી આમ જોઈન નક્કી કરી નાખે કે આ પોલિશ કરાવશે કે નહીં કરાવે બરાબર એને જ જો ટાઈમ ન હોય તમારી પાસે વેસ્ટ કરવા માટે આ આપણી દેશમાં એટલા માટે છે કે સર્વાઈવલના પ્રશ્નો છે લોકોને ગમે એમ કરીને સર્વાઈવ થવું છે લોકો શીખી ગયા છે કેમ આગળ નીકળવું કેમ રસ્તા કાઢવા કેમ બહાર નીકળવું અને એના માટેનો એક સરસ મજાનો શબ્દ છે જુગાડ સેટિંગ આપણે ગુજરાતીમાં એને અંગ્રેજી શબ્દ બનાવી દીધો આવું ગુજરાતી તો બહુ થાય મૂળ અંગ્રેજી શબ્દના અર્થ જ ફરી જાય આખે આખ ફિલ્ડિંગ ભરવી હવે અંગ્રેજીની ફિલ્ડિંગ તમે જુઓ ને ગુજરાતીની ફિલ્ડિંગ જુઓ કેવો અર્થ ફરી ગયો તમે જુઓ મૂળ સેટિંગ શબ્દ તમે હોય કોમ્પ્યુટરના સેટિંગ આ આ બધા મંડપના સેટિંગને એ જુઓ અને આપણે જે સેટિંગ શબ્દનો અર્થ કરી નાખો એ જુઓ બરાબર આમ કોન્ફિડન્સ વાળા હોય તમે જુઓ ને તમે કહો ને ટિકિટ નથી મળતી એ તો એ કઈ વાતો નહીં અંદર જાશું પછી સેટિંગથી જશે તો કે બધા તો થઈ જાય એટલે હું કહું કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું હવે તો કહું કોમ્પ્યુટરાઈઝ થઈ ગયું એટલે કે છે તો માણસ જ ને પણ અંદર અંદર થોડું કોમ્પ્યુટર આટા મારે છે અંદર તો આવા જવાબ આપે આપણને કે અંદર તો માણસ આટા મારે જ ને અંદર થોડું કોમ્પ્યુટર આટા છે એટલે બધા સમજી જાય બધા હમ આમાં પાછું બધા એકબીજાનું માન રાખે કારણ કે ઓલો પાછો માંડ માંડ આમ જ સેટિંગ કરીને ટીસી થયો હોય એ કંઈ સીધી રીતે થયો ન હોય એટલે લોકો આમાં સાહેબ વિચાર તો કરો હમણાં મેં તમને ઓલી સફાઈ કામદારની હિરોની વાત કરી બરાબર આ ઉત્તર પ્રદેશમાં વચ્ચે તમને ખબર હોય તો સફાઈ કામદારની નોકરી માટે પીએચડીવાળાઓએ અરજી કરી તો એટલે સફાઈ કામદારોએ કેવું પડ્યું કે હવે આ તો અમારા માટે રહેવા દો અમે પીએચડીવાળા આવી જશે તમે ક્યાં જશો એટલે લોકો જ્યાં તક મળે ત્યાં આપણી ઘૂસણખોરીની આવડત છે હું એમ માનું છું કે આપણી નિગોશિએશન સ્કિલ છે ને દુનિયામાં બહુ પાવરફુલ છે કેમ નેગોશિયેટ કરવું કેમ રસ્તા કાઢવા કેમ માણસો આરે ડીલ કરવી આપણા બેનો ન ઓલા ફોરેનમાં જઈને રસ્તા કાઢી આવે એની ભાષા ઓલાનનો સમજાતી હોય ઓલાન ભાષા ન સમજાતી હોય છે તે કામ કરીને લઈ આવે કારણ કે એ આવડત છે ગમે એમ કરીને કોન્ફિડન્સથી વાત કરીને રસ્તો કાઢીને રિક્વેસ્ટ કરીને કેમ રસ્તો કાઢવો તો ઓલું ભાઈ ટૂચકો તો હું ઘણી વખત અમારા એનઆરઆઈ મિત્રો ભેગા થાય ને ત્યારે કહેતો હું એમ લંડનના હિર હિથરો એરપોર્ટ ઉપર એમ કે નામ તો ટૂચકો નથી વાસ્તવિકતાનું થોડુંક રંગીન સ્વરૂપ છે ભાઈ બૂમ પાડતા હતા જોરથી ખારીશિંગ 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 દાળિયા ખારીશિંગ દાળિયા એટલે આપણા બધા સુરતના ભાઈઓ જે પરગજુ હોય કાંજીભાઈ જેવા એકો ક્યાં ગયા કે ભાઈ શિસ્ત હો આ કંઈ શરમ નથી આવતી આવલા મોટા એરપોર્ટ ઉપર પિંચર પંચોતર ફ્લાઇટ ઉપડતી હોય એ ક્યારે તમે સિંગ દાળિયાને બૂમ પાડો છો એમ કે તમે કંઈ ન કરી શકો ખારીશિંગનો ભાઈ કે સાહેબ મારે બહાર નીકળીને કઈ જગ્યાએ જવું ને એનું સરનામું જ ગોતું છું પણ એ બીજો ગુજરાતી કેવી રીતે આ આપણી જન્મજાત આવડત છે સાહેબ આનો ઉપયોગ કરતા જ શીખવાનો છે આપણે આ ક્યાંયથી ભાડે લઈ આવવાની જ નથી બરાબર કેમ નીકળી જવું કેમ રસ્તો કરવો બરાબર એ આવડત છે આપણામાં એ બાય બર્થ છે મેં કીધું ને બોલી વર્ષોથી અમુક કેમ બોલો આમ બોલો આંબો હોય તો એ અમુક આંબાની કેરી અમુક પ્રકારની મીઠી કણ ચડેલી નીકળે હવે એ તમે એમ કહો કે આવું કાલે હું આંબો વાવું આવો જ થાય એવો ન થાય એ તો ઓલા વર્ષોથી આંબો એ કક્ષાએ ઉછરી ગયો હોય એમ નિગોશિએશન આપણી પાવરફુલ એલિમેન્ટ છે ડીલ કરવી સેટિંગ કરવું જુગાડ કરવો માણસો જાત જાતના ખેલ કરે એના માટે હમણાં મોરારી બાપુને ત્યાં અસ્મિતા પર્વ હતું અને ત્યાં એક આખી ફિલ્મની બેઠક હતી અમે તો બધા ફિલ્મ રસ્યા બધા સંજય દત્તની બ્રેન પ્રિયા પ્રિયાદત દત્ત સુનિલ દત્તની દીકરી એ હતી કમલજીત સિંઘ ટીવી સિરિયલનો મોટો સ્ટાર એ હતો અને આનંદરાજ આનંદ નામના એક સંગીતકાર આપણે વચ્ચે બહુ ચાલેલા એટીઝ સોરી નાઇન્ટીઝમાં જેમનું મ્યુઝિક બહુ છવાયેલું છોટા બચ્ચા જાન કે અમકો ના સમજાનાર એને કાંટે જાને ક્યાં હોગારા મારે એને બધા ગીતો એના સારા બધા હોશિયાર પછી આમ આનંદ રાજાંદ તો ટેસ્ટથી બેઠા હતા પછી થોડીક વાર એને જોયું લીધું આનંદરાજાનંદ દેખા બાકીના બે બેઠા છે તો બોલી શકે એમ નથી ને સેશન છે ત્રણ કલાકનું એટલે હળવે કરીને એણે પછી તો એન્કર ઉપર એ છવાઈ ગયા એટલે એન્કરની ઉપર એણે કામ કરી દીધું પણ બહુ મોટું પછી તો પ્રવચન કર્યું ને બધાને મજા આવી મજા આવી એને માન સંગીતમાંથી કોઈ બોલવાનો મોકો મળ્યો બધે મ્યુઝિક માટે ગાવા માટે જ બોલાવતો હોય એમાંથી એને વાત કરવાનો મોકો મળ્યો એટલે અદભુત વાત કરી મેં એના ઉપર આખો લેખ લખ્યો મેં બહાર નીકળીને કીધું મેં કીધું તમે આ એક શબ્દ બોલ્યા છો ને એના ઉપર આખો આર્ટિકલ હું લખીશ એવી વાત તમે આજે કરી કામયાબીનો આ અલ્ટિમેટ ગોલ્ડન કિમિયો જુનૂન ઓર જુગાડ દોનો સાથ મે હો તવી આપ કામયાબ હો સકતે હો એક લીટીમાં મને એવી ચોટી ગઈ વાત એક જુનૂન પેશન તો જોઈએ ખંત ધગશ હમણાં આપણે વાત કરી તો જોઈએ જુસ્સો ગમે એમ કરીને આગળ નીકળવાનો મહેનત કરવાનો ખાલી જુગાડ કરી રાખો એ નો હાલે તો દલાલ થાવ તો કઈ ધંધાવાળા ન થાવ બિઝનેસ વાળા ન થાવ કઈ તમને કઈ મહાન બિઝનેસમેન કોઈ ન કે કોક બિઝનેસ કરે ને તમે એની દલાલીના કમિશન લ્યો આટલો ફેર પડે ખાલી સેટિંગ કરો પણ જૂનું નો જુગાડ દોનો જઈએ એને બહુ સરસ વાત કરી દરવાજા ખોલવાની કળા દરવાજો ખોલવો કેવી રીતે એની કળા એટલે મેં આ વાત છેલ્લે રાખી છે મલાઈવાળું છેલ્લે રાખીને સારું મીઠું મીઠું વાનગીવાળું જે મિષ્ટાન હોય એ કે હું જ્યારે પંજાબની અંદર એમ કે પહેલાં આપણે એમ કે ગીતો ગીતો બહુ ગાતા ને અમારા બાપુજી બધા વેપારી પંજાબી વેપારી એટલે વેપાર તો લોહીમાં પછી એમ કે પહેલાં તો નક્કી કર્યું કે મુંબઈ જઈને આમ કરશું તેમ કરશું ત્યાં મારી બેને એમ કે છોકરી સરસ બતાવી કે આ પૂનમ ધિલોન જેવી દેખાય છે તું એકવાર જોઈ લે એટલે આપણે છોકરી જોઈને એમ નક્કી કર્યું કે જો ગીતો તો આપણી પાસે જ રહેવાના છે પણ જોવાની આપણી પાસે રહેવાની નથી એટલે પહેલાં લગ્ન કરી લેવા એટલે કે પહેલાં લગ્ન કરી લીધા એટલે બહુ રમૂતમાં કહેતા હતા આમ હસતા હસતા હસાવતા હસાવતા એટલે કે પહેલાં લગ્ન કરી લીધા એટલે એક દીકરી થઈ આથી તેથી પછી નક્કી કર્યું કે હવે ઓલા ગીતોનો ખજાનો છે એ લઈને મુંબઈ જાઉં તો મુંબઈ એમ કે હું તો ઉપરની બર્થમાં બેઠો હતો ટ્રેનમાં જતો હતો ઉપરની બર્થમાં અને ત્યાં એમ કે નીચે બધા બધા બેઠા હોય એટલે એમાં એમ કે કોઈ કે શેરબેરની વાત વાત કરી કે ઉર્દુના બે ચાર શેર સંભળાવ્યા એટલે હું ઉપર બેઠો બેઠો ત્યાંથી નીચે ઠેકડો મારીને એવો કે અમે બેઠા છીએ ને તમે એના શેર સંભળાવી ને એમ કરીને અમે મેં હામાં બે ચાર સંભળાવવાની કે એમાં હેલી ને એમાંથી એક જણો હતો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળો હતો એણે એમ કીધું કે મારી ફલાણી જગ્યાએ ઓળખાણ છે એટલે મેં કીધું કે મેં તો તેની મોસિકા લડકાઈ હું તું બધા સાથી લેજે આપી એમ બરાબર એટલે આપણે ચૂંટી જ ગયા કે ઓલો બિચારો હું જઈ ગયો પણ આપણે છોડીએ તો થાય ને તો આગો જાય ને એમ હું તો સ્ટેશને થેલો લઈને ઉતરી જ ગયો નહીં ભેગો ટેક્સી મેં જ બોલાવીને બે જ ગયો અંદર અને એ કહે કે એમ કે એણે મને કીધું કે ઓલા ફલાણા ડાયરેક્ટર છે એમ કે પણ ઉસ્કો તો ટાઈમ નહીં હોગા એમ કે ઊસ્કો ટાઈમ નહીં હોગા તો એમ કે કાં પે જાયગા તો એમ કે ઉપર ઉસકી સિક્સટીન ઓફિસ ઓફિસે એટલે કે કે બીજે દિવસે સવારે હું નીચે ઊભો રહ્યો જેવા ઓલા સાહેબ આવ્યા એમ કે ઉપર ઉપરના માળે જવા માટે એટલું લિફ્ટમાં જ ઘૂસી ગયો સોળ માળ લગી હવે ક્યાં જવાનો સિક્સટીન ફ્લોર ઉપર ઓફિસ છે ને એટલે ચાર મિનિટ તો સાચી ને એલિવેટર સ્પીચ ચાર મિનિટમાં તો તમે એને ઇન્ટ્રોડક્શન તો આપી દો ને કે હું આ છું આ કરવા આવ્યો છું આમ કરવાનો છું આ છે તે છે આમ કરી કરી કે મને ઓલાય કીધું કે તમારી સંગીતકારો છે એટલે કે સંગીતકારો તો આપણે હતા જ નહીં હું તો એકલો જ આવ્યો હતો હાર્મોનિયમ નહોતું મારી પાસે ખાલી ગીતોની ધૂન હતી એટલે મેં એમ કીધું કે કાંઈ વાંધો નહીં બે દિવસનો ટાઈમ આપો એટલે મારી બધી આખી ટીમ આવી જશે એક ટીમ હતી નહીં બહાર નીકળો ગોતવા માંથી લઈ લીધા બે લાખ રૂપિયા એડવાન્સ એડવાન્સ આપો બે લાખ રૂપિયા બધું રેકોર્ડિંગ કરીને આપો બે લાખ રૂપિયા એડવાન્સ હતા બહાર નીકળીનેલા પટ્ટાવાળાને પૂછ્યું કાંઈ હારા હારા સંગીતકાર કોણ છે એની ને ઓફિસના હારો તબલા વગાડવા વાળો કોણ છે હારો ભંગો વગાડવા વાળો કોણ છે હારું સિન્થેસાઇઝર ઓર્ગન વગાડવા વાળો કોણ છે બરાબર બે બે લાખ રૂપિયા ખર્ચી નાખ્યા ગીત બનાવી દીધું દસ લાખનો કોન્ટ્રાક્ટ મળી ગયો તો આ એણે વાત જે કરીને એણે રમૂજમાં કરી લાઇટ મૂડમાં કરી પણ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એટલે છેલ્લે રાખીશ ઓર જુગાડ આ પણ આવડવું જોઈએ સામા માણસને ઘણી વખત ટાઈમ ન હોય આપણે માની લો કે તમને હું કહું કે મેં તમને નંબર આપી દીધો આ લોકો મોટા વ્યક્તિનો બરાબર તમે નંબર આવો ને તમે એને ફોન કરીને કહો કે સાહેબ હું તમારો બહુ મોટો ફેન છું તું એ તો એને સો વાર હોય એ તો એમ કે ઓકે બહુ સારું બહુ સારું આગે બટો ખુશ હો બરાબર એના રસની કંઈક વાત કરો એના ઇન્ટરેસ્ટની કંઈક વાત કરો કે સાહેબ એમ કે તમે અત્યારે તો લખપતિ છો પણ તમે કરોડપતિ કેમ થાવ એનો એક નુસ્ખો મારી પાસે છે એમ ફોન કાપી નાખો નેટવર્ક કપાઈ ગયું તમે જોજો હું ડાયલ કરશે કે લોકો એક ઇન્ટરેસ્ટિંગ વાત હાલતી હતી ઓલા ભાઈ ગાય ફેનબેનની વાત તો કહી બીજી મૂળ ધંધાની વાત કરતા હતા કંઈક રૂપિયા કમાવા ફોન જ કપાઈ ગયો એટલે એ ફોન કરીને તમને કહેશે કહું કે નેટવર્ક કપાઈ ગયું એમ કે મેં એવા લોકો જોયા છે ખરેખર આજે અમુક પ્રકારની મેં કીધું ને તમને મેન્ટાલિટી હોવી જોઈએ પાંચ વખત માણસ એમ કે મારી પાસે સમય નથી મારી પાસે સમય નથી મેં એવા લોકો મારી યાર એવો અનુભવ છે જ ને કે ભાઈ એમ કીધું કે ભાઈ આ કંઈ ચર્ચા કરવાનો સમય નથી એટલે ઓલા ભાઈ એમ કે કાંઈ વાંધો નહીં સાહેબ હું તમારી ગાડીમાં બેસી જાઉં છું તમારી પાસે ટાઈમ નથી ને કાંઈ વાંધો નહીં હું ગાડીમાં બેસી જાઉં મને ઉતારી દેજો પછી એટલે હું કહું પણ તમે પાછા કેવી રીતે જશો એ કે તમારે ક્યાં ચિંતા કરવાની છે હું મારી વાત તો કર લઉં આમ કરીને એક બે એણે આમ પહેલાં રિસર્ચ કરીને રાખો હોય એટલે મને ગમે એવું એકાદું પુસ્તક કાઢે મૂળ વાત ઉપર આવે જ નહીં પણ આપણને ગમે એવી એક બે વાત વસ્તુ આપે કંઈક વાત કરે એટલે આપણને વાતમાં ભાઈમાં તો રસ પડે કે આ કોણ છે એમ કરીને પછી એમ કંઈક મારે એક તમારો પ્રોગ્રામ રાખવો છે મેં તમને બે વાર ફોન કર્યા તમે ફોરેનમાં હતા આમ હતા તેમ હતા આમ મળતા નથી સેલ્ફી પડાવવા માટે લોકોને ટોળું હોય હું સેલ્ફી પડાવીને જાઉં તો તમારી યાર વાત ક્યારે કરું એટલે મેં નક્કી કર્યું તમારી ગાડીમાં જ ઘૂસી જાઉં બરાબર અને આમાં થાય હોય કે વધુમાં વધુ મારે એક ટેક્સી કરીને બસો રૂપિયાને પાછી જવું પડે ને તમારી ઘેર આવું તો મને કે હજાર રૂપિયાનો ખર્ચો થાય એના કરતાં બસંપત છે આવા માણસો મને મળ્યા છે હવે જો એક પ્રોગ્રામ માટે આટલા પેશનેટ હોય તો આટલું એને ખબર પડે છે ને કે ભાઈ આપણે આમાં માણસને અનુકૂળ થઈ જવાનું હોય આપણી અનુકૂળતા મુજબ એને નચાવવાને બદલે આપણે એને અનુકૂળ થઈ જાવ પછી દિવસ એવો આવશે કે એ આપણને અનુકૂળ થશે આ આ આવડત હોવી જોઈએ આપણામાં એવું હું માનું છું સાવા માણસને આમ જરૂરિયાત ઊભી કરો જરૂરિયાત ઊભી કરીને એને આમ જોયા કરો એને આપણે કહીએ તમે મારો મને એમ કે તક આપો એમ નહીં એની સામે ઊભા ઊભા આપણે જોયા કરવાનું પછી એ હમેથી એમ કે તમે આ કરી શકો એમ છો એટલે એમ કહેવાનું ઘાસબ કરી દઈએ એમાં શું તમે કહો તો આવી જરૂરિયાત ઊભી કરવાની આપણી પોતાની આમાં બહુ થિયરી ચાલે નહીં રામગોપાલ વર્માએ પહેલાં વિડીયો લાઇબ્રેરી કરેલી એની આત્મકથા મને લખ્યું છે કે પહેલાં તો એવી જગ્યાએ કરી જ્યાં કોઈ વિડીયો લાઇબ્રેરી કરતું જ નહોતું એટલે આપણને એમ છું કે અહીં તો બહુ ધંધો મળશે અહીં તો કોઈ વિડીયો લાઇબ્રેરી જ નથી પછી ખબર પડી કે ધંધો નથી એટલે કોઈ કરતું નહોતું ત્રણ મહિના માખીઓ મારીને પછી ખબર પડી કે અહીં તો ખરેખર કંઈક મેસેજ જ મળે એમ નથી પછી એક એક આપણે એ એરિયા મૂકી દીધો કે આ એરિયામાં કોઈ ફિલ્મ જોવામાં રસ જ નથી કોણ વિડીયો લેવા આવે ભાડે એમ કરીને બીજા એરિયામાં જતો રહ્યો લાઇબ્રેરી કરવા માટે ત્યાંથી બિઝનેસ મેળો ત્યાંથી ધીરે ધીરે લિંક મળી ત્યાંથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસી ગયો ત્યાંથી એમ કે મેં રાહ જોઈ કે ભાઈ આમાં કોને કયું વસ્તુ ગમે છે એટલે એ વાત કરીને આપણે એની બાજુમાં જતા રહ્યા એમાંથી એમ કે આપણે એમ કહ્યું એટલે નાગાર્જુનની કે મારો ફ્રેન્ડ કહ્યું એટલે નાગાર્જુને એનું પોતાનું એક પિક્ચર બતાવ્યું એટલે આપણે પિક્ચરની એક રીલ જોઈને એમ કીધું કે આ ખામી છે આ ખામી છે આ ખામી છે આ ખામી છે એમ કીધું જ નહીં કે મારે ડાયરેક્ટર થવું છે એટલે તેલુગુ ફિલ્મોનો અભિનેતા નાગાર્જુન એટલે નાગાર્જુન મૂંઝાઈ ગયો કે આટલી બધી ખામીવાળું પિક્ચર છે મારું એ એકના એના મગજમાં મેં કીડો રોપી દીધો કે તારો ડિરેક્ટર તો બહુ ખામીવાળો છે એટલે બે ત્રણ વખત આવી ખામીઓ બતાવીને પછી એણે મને ફોન કર્યો કે ભાઈ તું થોડા કરેક્ટ કરી દે એટલે એણે મેં કીધું કે હું એસે કિસી કા પ્રોજેક્ટ કરેક્ટ નહીં કરતા લેકિન મને પાસે એક સ્ટોરી હે તો આમ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બિઝનેસમાં કામયાબી મળે આ કામયાબી કોઈ પિક્ચરમાં બતાવે અચાનક કોક તમને આમ લિફ્ટ કરીને ઉપર લઈ જાય એમ નથી મળતી હોતી લોકોએ ક્યારેક મળી જાય તો એ લાંબી ટકતી નથી હોતી આવા ઘણા આપણે નથી જોયા ગીતે ખાલી જાય ના મળતા ફ્રાજા નાન તેન તું તો ઠેરે ચારે બાજુ આખા ભારતની રિક્ષામાં વાગવા માંડે ક્યાં અલતા ફ્રાજા બતાવો હાલો એ પરપોટાની જેમ ઉડી જાય એવી કામયાબી પણ જે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને કામયાબી મેળવી હોય ને આ જુનૂન અને જુગાડ ખંત પરસિસ્ટન્સ એ લાંબી ટકે એટલે મિત્રો ઘણી બધી મેં વાતો કરી કસ્ટમર ડિલેઇટથી શરૂ કરી અને પ્રોબ્લેમ સોલ્વિંગ ટ્રબલ શૂટિંગ કેટલી બધી વાતો છે પણ હવે આપણા સમાપન સુધી આપણે પહોંચ્યા આખી યાત્રા આપણી પૂરી થવા આવી મને સરદાર સ્મૃતિના નિયમોની ખબર છે એટલે હું તો એનું ચુસ્ત પાલન કરું છું મને તો સૌથી વધારે વારે આવવાની થાય છે તો જરૂરી નથી કે દરેક વખતે તમને કામયાબી ઇન્સ્ટન્ટ મળે આજની છેલ્લી ટીપ આપણે આનો કદાચ ફૂલ ડે સેમિનાર કોક વાર કરશો રસે તો હજી કરશું આ તો કે ટ્રેલર જેવું છે મારા મગજમાં આવા ઘણા વિચારો છે ઘણા આઈડિયા છે અને આમાં કોમ્બિનેશન જોઈએ કે એક માણસ ધૂન બનાવે બીજો માણસ એરેન્જમેન્ટ કરે એના જેવી વાત છે કે આમાં અહીં સુરતમાં એવા લોકો પડ્યા છે કે જે એ આઈડિયાના જોરે ક્યાંથી ક્યાં પહોંચી જાય એટલે એમ્પ્લિફાય કરો એને મલ્ટિપ્લાય કરો હું તો વરાછા બેંકને એવી શુભેચ્છા આપું કે એવું શું કામ કે વરાછા બેંક છે એ ખાલી સુરત કે દક્ષિણ ગુજરાત કે અમદાવાદ સુધી જ પહોંચે તો આગળ નીકળશે એવું બનશે હજી ફેલાતું જાય હજી બહાર નીકળતું ઉપર ને ઉપર નરેન્દ્ર મોદી એવો વિચાર કર્યો હોત કે રાજકારણમાં આપણે કઈ કામ કરવું છે તો વડનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હોત ન હોય એવા નથી જોયા આપણે પાસઠ છાસઠ વર્ષના પ્રમુખો જિલ્લા પંચાયતના નગરપાલિકાના પણ એમણે એમ કહ્યું કે ના આપણે અહીંથી પહોંચવું જ નથી હવે વાયબ્રન્ટ ગુજરાત કર્યું ને ત્યારે હું ગયો હતો સમિટમાં તો બોલું સીધી વાત કે કોરિયામાં આમ થઈ રહ્યું છે જાપાનમાં આમ થઈ રહ્યું છે ઇઝરાયલમાં આમ થઈ રહ્યું છે એટલે મેં એવો ભોળા ભાવે સવાલ પૂછ્યો કે મેં કીધું આ વાઇબ્રન્ટ ગુજરાત તો રાજ્યની સમિટ છે તો આપણે રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર આંધ્રપ્રદેશ એનું મૂકવાનું હોય ને આમાં જે કંઈ મૂકવાનું હોય મટિરિયલ એટલે મારી સામે જોઈને નરેન્દ્રભાઈ એમ કે મને કહે કે આપણી કોમ્પિટિશન રાજ્ય સાથે છે જ નહીં દેશ સાથે છે સિંગાપોર સાથે છે અમેરિકા સાથે છે આપણે હું હું નબળું વિચારવું કહું રાજસ્થાન કોમ્પિટિશન કરું આપણે કોમ્પિટિશન કરવી છે સ્થિતિ કોરિયા સાથે કરવી અને ઇટ પેઝ એટલે છાપ પડી ગઈ ગ્લોબલ હીરો જેવી આ વિચારજો તમને હું સ્ટ્રેટેજી કહું છું હું તમને રસોડામાં લઈ જાઉં છું આ બધાના બરાબર આ રસોડા છે ખાલી ઇમોશનથી માણસ સફળ ન થઈ શકે એની પાછળ વ્યૂહરતના પણ જોઈએ ખાલી લાગણીથી ન સફળતા મળે પ્લાન કરવો પડે વ્યૂહરચના કરવી પડે મેં કીધું ને રાઈટ બટન દબાવતા અમુક વખતે કોકનો મૂડ જોવાનો હોય મોઢું જોવાનું હોય ઘણી વખત અમારા જુવાન મિત્રો આવે તેને હું ઘણી વાર કહેતો કોકને પ્રપોઝ કરવું હોય ને તો ફેસ ટુ ફેસ કરવું મેસેજથી ન કરવું સામે રોટલી વણતા હોય તમને ખબર નહીં પડે કેમ જવાબ આવી ગયો મોઢું જોઈને પ્રપોઝ કરશો ને તો કમસે કમ ના પાડતી વખતે એના ચહેરા ઉપર કેવા ભાવ હતા ને એના આધારે આગલો પ્લાન નક્કી થશે કે આ સીધી સટ ના પાડી દીધી વિચારીને ના પાડી આ મનમાં કંઈક મૂંઝવણ થઈ આપણો વિચાર કર્યો કે નથી કર્યો આના આનાધારે આગળ ઉપરના પગ છે નક્કી થશે આ તમે મેસેજમાં પૂછી લેશો તો ખબર નહીં પડે તો આવી આ તો હળવાશથી કહું છું તમને પણ આવી રીતે કામયાબ થવું હોય આ જગતની અંદર બધાને થવું જ છે બધા થઈ નથી શકવાના એ તમને મને ખબર છે પણ પ્રયત્ન કરવામાં આપણું શું જાય મચ્છર છે એ ગણગણ ગણગણ કરતો કાન સુધી આવે ને કીડી છે એ આપણા પગ સુધી આવે આપણે ઘા કરીને ફેંકી દઈએ જ્યાં લગી મારી નાખો ને ત્યાં લગી પ્રયત્ન કરીને રાખે છે કોઈક વાર આપણે થાકી જાય ભલે લોહી પી જાતું તો આ કોન્સ્ટન્ટ એફર્ટ છે ને એ કાયદો છે સફળતાનો કોન્સ્ટન્ટ એફર્ટ કંઈક કેવી રીતે નકશો બનશે થોડુંક લખ ભાગ ભજવશે થોડીક નિયતિ ભાગ ભજવશે હું સ્વીકારું છું એવું નથી કે બધું જ તમને કાગળ ઉપર લઈ ખોય એમ જ થાય પણ એ ફેક્ટર એક્સ છે આપણા હાથમાં છે નહીં એ ફેક્ટર ને ફેક્ટર એક્સ જ રહેવા દો કૃષ્ણની ભગવદ્ ગીતાથી મારે સમાપન કરવું છે આપણે બહુ બધી વિદેશની વાત કરી પણ હવે આપણી ધરતીની આપણા વારસાની વાત કરીને પૂરું કરવું છે બીજું કંઈ ન શીખીએ તો એ ભગવદ્ ગીતામાં એક કામયાબીનો કિમ્યો છે એક શ્લોકમાં કોઈ પણ કાર્યને સફળ કરવા માટે ભગવદ્ ગીતામાં આવા બે ચાર શ્લોક છે મેનેજમેન્ટને લગતા કે મહાન માણસો એને કહેવાય કે જે પોતાની ઈચ્છા મુજબ બીજા પાસે કામ કરાવડાવે પોતે કામ કરે પણ બીજા પાસે કરાવડાવે ખરા એની ધ્યાન મુજબ પણ આ શ્લોક એવો અદભુત છે બિઝનેસ પ્રોજેક્ટને સીધો લાગુ પડે એવો શ્લોક છે કૃષ્ણ એવું કહે છે કે કોઈ પણ કાર્યને સફળતા માટે પાંચ તત્વો જોઈએ પહેલું કરતા ટીમ તમારી પાસે પ્રોપર ટીમ ન હોય તો તમે સફળ ન થાવ ગાંધી પાસે સરદાર હોય રવિન્દ્રનાથ ટાગોર હોય મેઘાણી હોય નેહરુ હોય બધા જો એકથી ચડ્યા હતા સીતારા ક્રિપલાની લાલબહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત બધા ધુરંધરો એક એક રાજ્યના ટીમ હતી ને એટલે ગાંધી આવડા મોટા થઈ શકા ફ્રેન્ચાઇઝી મોડલ એપલનું તો હોય આ જુગતરામ દવેને વેડછીમાં ફ્રેન્ચાઇઝી આપી દીધી હોય કે તમે અહીં કામ કરો રવિશંકર મહારાજને બીજી જગ્યાએ આપી દીધી હોય તો કરતા કૃષ્ણ કહે છે ટીમ બનાવો સફળ થવું હોય તો એકલા હાથે નહીં થઈ શકો યુ હેવ ટુ ક્રિએટ યોર ટીમ એકલા હાથે સફળતાના તમે પુષ્પવૃષ્ટિ થઈ ઝીલી શકો પણ સફળ થઈ ન શકો પાછળ ટીમ જોઈએ ફૂલ નાખવા વાળો જ જોઈએ ને ટાઈમે કોઈકને કહેવું પડે ને મારો ફોટો લેજે હાથ લેવું ત્યારે મારા હાથમાં મેડલ આવે ત્યારે ફોટો પાડી લેજે તે ફોટો પાડવા વાળો ટીમ મેમ્બર થયો કે નહીં તમારો ટીમ કરતા કરણ કરણ એટલે સાધનો યોગ્ય રિસોર્સિસ જોઈએ આઈનું માઇક્રોફોન એટલું બધું સરસ છે કે છેક સુધી મારો અવાજ છે એ કોઈ ખેંચા વગર ગળું તાણ્યા વગર એમ્પ્લિફાય થાય છે કરણ સાધનો સારું ઓડિટોરિયમ હોય તો સારું માઇક્રોફોન એ જોઈએ મેં એવા ઓડિટોરિયમ જોયા છે ઓડિટોરિયમ અફલાતું ન હોય પણ માઇક્રોફોનમાં દમ ન હોય સ્પીકરમાં દમ ન હોય બેસ્ટ સાધનો રાખો બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છેલ્લી ઘડીએ દગો આપે એવા કામ ચલાવું સાધનો નહીં કરવું તો બેસ્ટ કરવા બાહુબલીના ડિરેક્ટરની જેમ તેલુગુમાં પિક્ચર બનાવવું પડે એવા વટથી બનાવવું પંદરસો કરોડ રૂપિયા કમાઈ લે કરણ સાધનો ત્રીજું પૃથક ચેષ્ટા પ્રોસેસ એમાં એ જે પાટીદારના દીકરા હોય એને શીખવાડવું જ ન પડે તમે જોજો આ મેં નજરે જોયું છે દસ કરોડની કોલેજ કે સ્કૂલ બનાવનારા મેનેજિંગ ટ્રસ્ટી હોય ને હોય ઘરડા દાદા દસ કરોડની સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી હોય પણ એ આમ ને કે આ ફળાણી વાળ છે એ આડી જાય છે એટલે જાતે ઓલી ખુરપી લઈને બેહી ગયા હોય પોતાને ખબર પડે ને એમાં જાતે કામ કરવામાં શરમ જ ન રાખવી આપણા દેશમાં એવો ખોટો કાયદો થઈ ગયો છે કે જે મહેનત કરે ને એ નીચો અને મહેનતના ફળ ભોગવે એ ઊંચો મહેનત કરી ઊંચો જ છે એટલે મેં તમને એમ કીધું પાટીદારના દીકરાને સમજાવવું ન પડે એને ખબર હોય કે જે કામમાં આપણે પડ્યા હીરા ઘસવામાં પડ્યા ખાલી હીરાના જોઈને આમ ફેશન મોડલનું ફોટોગ્રાફ કરે ને ફેશન વર્ક કરે એમનો હીરાવાના વેપારી થવાય તમને ખુદને હીરા ઘસતા આવડવા જોઈએ તમને હાથમાં લઈને ખબર પડી જવી જોઈએ કે આ કેટલા કેરેટના છે આ ક્લિયર છે કે નહીં આનું શું થાય આનો શેપ કેમ થાય તમે જોજો જેટલા મોટા ભાગના સફળ થયેલા છે આપણા હીરાવાળા મિત્રો હું જેને જેને મેળવું છું જેને જેને ઓળખું છું ગોવિંદ કાકા સૌજીભાઈ લાલજીભાઈ કેટલા બધા નામો છે કંઈક આપણે ગણતા થાકી જાય એટલા નામો છે જસપતભાઈને બધા છે મારે હું ઓળખું છું બધા એ નહીં ઓળખતો હોય એ ક્ષમતા છે માકે હું જ ઓળખું છું એ જ બધા હોય એવું જરૂરી નથી બરાબર તો આ બધા લોકોમાં મેં એક કોમન ફેક્ટર જોયું છે કે ખુદ હીરા ઘસતા હતા પૃથક ચેષ્ટા પ્રોસેસ અને પોતાને ખબર હોય લોકો ઉલ્લુ બનાવતો હોય ને બીજી મિનિટ ખબર પડી જાય ન ખબર હોય તો ઊંડા ઉતરવાનું રેસ્ટોરન્ટ લઈ લીધું હોય તો ખાલી આપણે ત્યાં લાંબા પગ કરીને બેસવાનું નહીં કે આપણું રેસ્ટોરન્ટ છે કિચનમાં જવાનું શીખવાનું ખબર પડે ક્યાં ઘાલમેલ થાય છે હિસાબમાં એટલે પ્રોસેસ કૃષ્ણ કહે છે ટીમ ઇક્વિપમેન્ટ્સ પ્રોસેસ અધિષ્ઠાન સંજોગો ચેક કરવાના ગમે એ ટાઈમે ગમે એ લોન્ચિંગ નહીં કરી દેવાનું ઉનાળામાં સ્વેટરની દુકાન ન કરાય કેરી નહીં કરાય ચોમાસામાં કેરી ન કરાય કોઈ લેવા જ ન આવે બરાબર તો જેવા સંજોગો હોય જેવો ટાઈમિંગ હોય એ પ્રમાણે કામ કરવાનું અને પાંચમું કૃષ્ણ કહે છે છેલ્લું દૈવમ લખ ભાગ્ય ઈશ્વર કૃપા દૈવમ ભાગ્ય શબ્દ નથી વાયપ્રો નિયતિ શબ્દ નથી ભાઈ વાયપ્રો દૈવમ દેવની કૃપા થાય પ્રાર્થના કરવાની ઈશ્વર સ્મરણ કરવાનું અમુક સાત્વિક કામ કરવાના આપણે ત્યાં શ્રી સવા લખવાનો કાયદો હતો દિવાળીએ એટલે એટલો બધો નફો નહીં ઘરભેગો કરી દેવાનો ખામો માણસ મરી જાય તમારા પૈસા દેતા દેતા શ્રી સવા સવાયું થાય એટલું રાખવાનું ખામાં નહીં જીવવા દેવાનું એ જીવશે તમનો કસ્ટમર રહેશે ને તમે ચૂસી લેશો તો કસ્ટમર જ નહીં રહે તમારો બીજો પૈસા જ નહીં કમાય તમને આપશે ક્યાંથી તો આ કૃષ્ણની કેવી સરસ ફોર્મ્યુલા છે પહેલાં ચારના ટીક કરો ને પછી દેવની કૃપા ઈચ્છજો આપણે સીધા દેવની કૃપામાં જ જતા રહીએ છીએ લલા દશરથ માજીવાળો ડાયલોગ હું જે ઘણી વાર કહેતો હોઉં છું મને હજી યાદ આવે ભગવાન કે ભરોસે મત બેઠો કે આ પતા ભગવાન તુમારે ભરોસે બેઠા હો આપણી પાસે એવા લોકો પડ્યા છે એવા ઉદ્યોગપતિઓ આપણે પેદા કર્યા છે પોતાની જાતે મહેનત કરે જાતે ડેવલપ કરે જાતે વિઝન ડેવલપ રાખે આપણા મહારાજાઓ આવવા હતા જૂના જમાનાના સ્ટેટના અમારા ગોંડલ સ્ટેટના ભગવતસિંહજી તો મિત્રો ખૂબ હૃદયપૂર્વક તમને શુભેચ્છા આપું થોડોક ખાવ હટકે વિષય આજે આપણે લીધો જુદો વેગળો જેના ધન્યવાદ મારે કાનજીભાઈને આપવાના મેં આવો જરાક શુષ્ક કહેવાય એવા વિષયમાં બંને એટલો રસિક રાખવાનો પ્રયત્ન કર્યો તમે ઊંઘી ન જાઓ પણ મેં આ જોયું કે અહીં તો વરાછામાં મારે કંઈ કહેવું પડે એમ છે નહીં હું તો ગયા વખતે ગઈ ગયો તો અહીંથી હતો કાનજીભાઈ હાજર જ હતા કે આ તો મઠ્ઠાનું ઓડિયન્સ છે પાણી બધું નીત્રી જઈને મઠ્ઠો વૈધો હોય એકલી ક્રીમ હોય આમ તમે જુઓ આગળ પાછળ જુઓ તો આ ક્યાંય હાર અમુક શહેરમાં તો વિચારી જ ન હોકો તમે વડોદરામાં તમને કલ્પના જ ન હોય કે આટના બાર વાગે લગી પ્રોગ્રામ ચાલે મ્યુઝિક સિવાય ભાષણ સાંભળવાનું કોઈ બાર વગાડે પણ આ અહીં છે આવે મેં કીધું એમ આમ મેં કીધું ને આમ થકો લાગવો જોઈએ ને આ હિન્દુસ્તાનની તાસીર છે ખાલી સુરતની નહીં હનુમાનને ખબર જ હતી કે લંકા જઈશ તો બાળીને પાછો આવીશ પણ કોઈક જાંબુ અને ચીટીઓ ભરવો પડે કે જાઓ તમે જાઓ હનુમાન એમ ગયા પછી તો બધું પૂરું કરી નાખ્યું ને એક ઝાટકે પછી ફોન નથી કર્યો રામને કે હવે આમાં શું કરું વિભીષણને મળતો આવું કે ન મળતો આવું તો આ દેશમાં તમને જો બાંગ્લાદેશ અમે હારી જાય એવી પરિસ્થિતિમાં આવી જાય ચેમ્પિયન્સ ટ્રોફી હમણાં છે તમે જોજો એવી એવી હાલત થાય વાર હું જોતો હોઉં ને ટુર્નામેન્ટ ક્રિકેટની બાંગ્લાદેશ અમે હારી ગયા કેનિયા અમે હારી ગયા બે મેચ હરી ગયા હોય ને પછી આખો દેશ આમ ઉચક જીવે થઈ જાય કે હવે તો ઓસ્ટ્રેલિયા અમે મેચ છે પછી ઓસ્ટ્રેલિયાને હરાવી દે એટલે પણ ઓલા બાંગ્લાદેશને કેન્યાનો જીતી ગયા હોત તો પછી ટેન્શન જ નહોતું સીધું સેમીફાઈનલ હતો પણ એમ ન આવે આમ ધક્કો લાગે ને પછી બધા જાગે હા હા બાંગ્લાદેશ અમે હારી ગયા એમ કે હવે તો ઓસ્ટ્રેલિયાને પાડી દે પાડી દે પછી વેસ્ટ અમે હારી જાય એટલે આપણું મેં કીધું એમ તાકાત બહુ છે પણ ખાલી કન્સિસ્ટન્ટ નથી રહેતી એક ધારી નથી એક જગ્યાએ પહોંચતી એનું કારણ આ છે ધક્કા લાગે ને ગાંધીજીને ધક્કો માર્યો ઓલા ટ્રેનમાંથી ત્યારે એને વિચાર આવ્યો ને કે આ ધક્કો તો ભોંગો પડશે એમ તો પિક્ચર જેવો સીન હતો આમ તમે જુઓ તો કે આમો ધક્કો આખી સલ્તનતને મારી દીધો પણ આ ધક્કા લાગતા નથી ને ત્યાં લગી આપણે જાગતા નથી મારી વિનંતી એ છે કે કોક ધક્કા મારેને આપણે જાગીએ એના કરતાં આપણે જ કોકને જાગીને ધક્કા ન મારીએ આપણી જગ્યા ન કરી લઈએ દુનિયામાં આપણી બ્રાન્ડ ક્રિએટ ન કરીએ અને આ વિચારતા જ વિચારતા ઘેર જાજો આજે એટલે છેલ્લે મેં આ વાત રાખી હતી આ કૃષ્ણવાળી અને આ બ્રાન્ડવાળી આપણે દુનિયા આખીની બ્રાન્ડનું ઘેલું છે ફલાણાની ટોપી પહેરીને ફલાણાનું આમ કોકનું નો ઓલ રૂપાની ગંજી તમે પહેરશો તો રૂપા શું પહેરશે ને એવી જાહેરાતો આવતી તમને ખબર હોય તો આ કોકના નામ હું આપણે પહેરવા જોઈએ મને તમે સમજાવો મને હજી ગળે નથી ઉતરતું હું તો જો આ શુદ્ધ ખાદી પહેરું છું હાથે જ બનાવેલી આ તમારી નજર આવે આપણે હું કેમ કોકના બ્રાન્ડ અહીં પહેરવા જોઈએ એ કોણ જોવાનું એમાં બ્રાન્ડ એમનો આગ્રહ રાખવાનો ગંજી પહેરવામાં ફનાલાની ગંજી છે વિલ્સનની ગંજી છે તો વિલ્સન ક્યાં મને સહી કરીને ચેક દેવાનો છે બરાબર આ વિચારજો આપણી બ્રાન્ડ એમ દુનિયામાં હોવી જોઈએ આપણે બહુ ચોકલેટું ખાધી હજી ખાજો મને વાંધો નથી ચોકલેટ તો મને ભાવે છે પણ કોકની સુખડી ખવડાવો દુનિયાને મોંથાળ ખવડાવો દુનિયાને સાતસો શાકાહારી વાનગી આપણી પાસે છે એનો ટેસ્ટ કોકદી કોક દુનિયાને એરપોર્ટ ઉપર મળે એવું કરો એને તો જ નથી મેં ગયા વખતે કીધું તું હોય ખબર હોય તો કે પૂરીમાં પુરીમાં હવા ક્યાંથી આવી એ બે બંધ થઈ જાય છે કે હવા કેમ ભરી જાય છે આ પંપ ક્યાંથી આવ્યો કે આમાં પૂરીમાં હવા ભરાતી જાય આ બાર ને પાંચ થઈ ગઈ છે એટલે હવે કંઈ મારે બહુ ખેંચવું નથી પણ આઈડિયાનું જ કમાલ છે ઇઝરાયલ ગયો ને દાડમના દાણા ફોલવાનું મશીન બતાવ્યું મને કે આ દાડમના દાણા રેડીમેડ ફોલાઈ જાય છે આખું મશીન મેં જોયું ને સરસ સમગ ઉપર પાછું પેકેટ આમ એની મેળે મેળે પેક થઈ જાય મશીનમાં ઓટોમેટિકને ઉપર લખેલું હોય કે નો ટચ ઓફ હ્યુમન હેન્ડ એમ કરીને યુરોપમાં એક્સપોર્ટ કરે યુરોમાં કમાય ઇઝરાયલ છે હવે આપણે અહીં તો હમણાં વાત તો થઈ કે એટલા લોકો બેઠા છે કે એને અડધા તો ધંધે લગાડવાની જરૂર છે એ તો નડે આપણને ઘરમાં તો આપણે મશીન ન લેવાના હોય દાડમના દાણા ફોડવાના એ પાંચ નવરા બેઠા હોય કામે લગાડવાના હોય તું દાણા ફળવા મને હતા હાથ ચોખ્ખા રાખવાના ધોયેલા રાખવાના પ્લાસ્ટિકના ગ્લોઝ પહેરાવી દેવાના એવું લાગે તો રબરના અને પછી પછી ખાલી આઈડિયા એટલો જ કરવાનો કે ઉપર કોથળીમાં એમ લખવાનું કે સ્પેશિયલી હેન્ડ પિક્ડ ફોર યુ ખાસ તમારે નબળો કે મશીનમાં તો નબળો દાણો આવી જાય ને કાચો દાણો આવી જાય નાનો દાણો આવી જાય આ તો તમારા માટે શબરીની જેમ ખાસ સ્પેશિયલ પસંદ કરેલા હાથે સ્પેશિયલી ઓર્ગેનિક એન્ડ હર્બલ તો આઈડિયા જ ફેરવવાના છે આપણે મિત્રો બીજું કંઈ બહુ મોટું પરાક્રમ કરવાનું નથી પણ બ્રાન્ડ ક્રિએટ કરો આ ડિઝની મરી ગયો પણ બ્રાન્ડ જીવતી રહી ગઈ કોકોકોલાનો સ્થાપક પેમ્બરટન મરી ગયો પણ બ્રાન્ડ જીવતી રહી ગઈ આપણે બ્રાન્ડિંગમાં કાચા છીએ આપણે નામ નથી કરી શકતા દુનિયાની સામે દુનિયાની સામે લોકલ તો વિચારો જ નહીં આમાં મેં ન તમને ઉદાહરણ આપ્યું વાયબ્રન્ટ ગુજરાતનું ગ્લોબલ જ વિચારો આપણે સીધી કોરિયન સિંગાપોર જ કોમ્પિટિશન કરવી છે રાજસ્થાનને ઉત્તર પ્રદેશ માટે કરવી જ નથી તો મારા મિત્રો મને આનંદ થશે કે આમાંથી કોક એકાદો કામયાબીનો કિમ્યો અપનાવી અને વરાછા બેંક પાસેથી લોન બોન લઈ અને વાર વરાછા બેંકને હામી રિપેર આમ રિપેમેન્ટ કરે કે જો આ તમારા કારણે બેંક પાછું એનું સન્માન કરે કે આવડા મોટા ઉદ્યોગપતિ છે એને બેઠો કરવામાં અમે ભાડો આપ્યો હતો આટલો તો આવી માતાજીને ભગવાનને પરમાત્માને પ્રાર્થના કરીને વિરમું છું ખૂબ ખૂબ મજા આવી અને આજના આ વિષય માટે તો મારે કેવું જ જોઈએ કે જય જય ગરમી ગુજરાત અને વંદે માતરમ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જયભાઈ વસાવડાનો અત્રે ઉપસ્થિત છે ધારાસભ્ય પ્રયા તેમનું સ્વાગત કરવા માટે હું કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં જયભાઈ વસાવડા તેમજ આમંત્રિત મહેમાનો આપ સૌ ઉપસ્થિત મહેમાનો સુરત મહાનગરપાલિકાના આ ઓડિટોરિયમના તમામ કર્મચારીઓનો લાઈવ ચેનલ જેણે ટેલિકાસ્ટ કરેલી છે તે ચેનલના મિત્રોનો તમામનો બેંક પરિવાર વતી ખૂબ ખૂબ આભાર